પડી આવી છે આજે શંખનાદ ઘંટનાદ વાગે ત્યાગ કરે જે મુક્તિ કાગ બિરલા વૈરાગી યોગન સુખ નહી છોડી સુવિધા બોધી સુખ નહી મોડી કાયની પણ મમતા કૌરી નિકરે વૈરાગી તુજે બાજે ભટકર સંયમ સફળ મહાવીર નો જે કુવીર નંદન
प्रभावती ना भरतार धरणेन्द्र यक्ष रक्षकाय मां भगवती पद्मावती परिपूजिताय 108 जेना नाम छे गामे गाम जेना धाम छे नवग्रह जनी पलाठी ना दास छे जेनाथी भोगीओ ना भोग गया छे रोगीओ ना रोग गया छे ने प्रज्ञा चक्षु ने नेत्रपटल सापड़ा छे जेनु नाम स्वयं मंत्र छे जेनु पूजन स्वयं तंत्र छे ने जेनी प्रतिमा स्वयं यंत्र छे तेवा कलिकाल ना कल्पतरु राज राजेश्वर मारा तमारा अपना सौना वाला 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 कांदीवली ना राजा तेवीसमा तीर्थपति श्री संकेश्वर पार्श्वनाथ दादा ने घणी खम्मा घणी खम्मा घणी खम्मा आवो एक पछी एक पेज उघडतू जाए अने ए द्वारा आयुषीबेन ना जीवन ना ए उपकारक तत्वों ने माणीए अने गणतरी नी पळो मां आयुषीबेन पधारशे आत्मविशुद्धि नुं झरणुं એનું નામ સંયમ શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા ચમત્કૃતિની પરમ આકૃતિ સમા આ પરમ તેજના સ્વામિત્વને કોણ ના ઝંખે દૂર દૂરથી ભક્તજનો તારા દર્શન કરવા આવતા શ્રદ્ધાની પંખે પરમ તત્વના પાવર હાઉસ સમા પ્રભુની નિતરતી કરુણાના ઝરણામાં આપણે વહેવું છે પ્રભુ તારા સમીપે તારા સાનિધ્યે ક્ષણ ક્ષણ પલ પલ બસ મારે રમવું છે રમવું છે રમવું છે
હું અને તમે 48 મિનિટનું સામાયિક ઉચ્ચરીએ, પણ પરમની પરોડે જ્યારે રજોહરણને ગ્રહણ કરશે ત્યારે યાવત જીવનું સામાયિક એવી કમાલ અને કરુણા પ્રભુની દેશવીરતીથી સર્વવીરતી તરફ જવાનો માર્ગ એ પ્રભુની કરુણાના કારણે પ્રશસ્ત બન્યો. યુગ દિવાકર પૂજ્ય આચાર્ય ભગવાન ધર્મસુરેશ્વરજી મહારાજા લાગણી અને વાત્સલ્યનો જ્યાં હતો શિરસ્તો બતાવ્યો, જેવો શ્રીએ પ્રભુનો રસ્તો જન જનના હૃદયમાં પ્રેમે વસતા યાદ આવે ગુરુવરનો ચહેરો હસતો, રચી જેવો શ્રીએ જિનારયોની ઉત્તુંગ હારમાળા અનેક વર્ષો સુધી રહ્યા મુંબઈના રખવાડા પાથર્યા પ્રભુ વચનોમાં જન જનના અજવાળા જીવોની સમસ્યાઓના પડમાં ખોલી દીધા તારા એવા યુગ દિવાકર શ્રીને આપણે તાળીઓથી ઓવારણા લઈને વધાવીએ. ડભોઈનો 10 વર્ષનો રાજુ દીક્ષિત બને, ધર્મસુરી દાદાના હાથે રજોહરણ મળે, સૂર્યોદય સુરી મહારાજના શિષ્ય રત્ન બને, આમ ઉપર ઉપકારની છાયાનું રાજ મળ્યા ગુરુવર જે આમ હૃદય શિરતાજ, કઈક જીવોના તરણ તારણ જહાજ આમ મુક્તિ પત્ની છે આ પુનિત પાજ, અનેક અંજન પ્રતિષ્ઠાઓ કરી શાસન સોહાવે, સિદ્ધ હસ્ત લેખક બની શ્રુત જ્ઞાન ને દીપાવે, વામન કાયાએ વિરાટ કૌશલ્ય જગાવે, પૂજ્ય આચાર્ય સૂર્યોદય સુરીજીની પાટ શોભાવે એવા ગુરુવરના તાળીઓથી ઓવારણા લઈએ. નિષ્ઠા દાતા પૂજ્ય આચાર્ય ભગવાન તેજસ્વી વક્તા રાજરત્ન સુરીશ્વરજી મહારાજા. ચંદનવાળાની પવિત્ર અને પાવની પરંપરામાં સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી સરળ સ્વભાવી કરુણામૂર્તિ વાત્સલ્યમૂર્તિ આંબિલ તપ સમારાધક ગુરુની માતા પ્રેમની ઝાંખી સંયમ મૂર્તિ આચાર ચુસ્તતાના કારણે જનસમુદાય એમની વાણીથી આકર્ષાય અને અનેક ભવી જીવો પ્રભુના માર્ગ તરફ વળવા માટેનો દિશા નિર્દેશ સ્વીકારે. આપણા આયુષી બેન જેમના ચરણે જીવન સમર્પિત કરવાના છે તેવા શ્રવણી ભગવાન અપૂર્વ કલા શ્રીજી મહારાજ સાહેબના હાથ ઊંચા કરી તાળીઓથી આપણે ઓવારણા લઈએ. આ બધા જ દ્રશ્યો તો જોયા, પણ હવે રાહ જોવી છે એ આયુષી બેનની, આર્યા ચંદનાની પરંપરામાં અને યુગ દિવાકર ધર્મસુરેશ્વરજી મહારાજાના સમુદાયમાં શ્રવણી અપૂર્વ કલાશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કરવા માટે જેઓ થનગની રહ્યા છે એવા આયુષી બેન રાકેશભાઈ મારે દુનિયાદારી
Yeah.
બનવાણ કર કરવા પર તોડું છે સંસાર બંધન ત્યારે આત્માના અનંત સૌંદર્યના પ્રગટીકરણના આવિષ્કારનો મનોરથ જે દીકરીના અંતરમાં ઉછાળા મારી રહ્યો છે. હું અને તમે કર્મ નચાવે તેમ નાચી રહ્યા છીએ ત્યારે પ્રભુના માર્ગે વિરાંગના બનીને કર્મ સત્તાને નાથવા માટે આ દીકરી નીકળી રહી છે. સ્વરક્ષાની સૌને ચિંતા છે ત્યારે વિશ્વના સર્વ જીવોને અભયદાન આપવાની તારાવેલી એના અંતરની અંદર પ્રગટી છે. પરિણામે પ્રભુના માર્ગે શ્રવણ ધર્મને અંગીકાર કરવા દ્વારા એ આત્માનો જીર્ણોદ્ધાર કરવા માટે નીકળી રહી છે. આવો આજે એમને અંતરની શુભકામનાઓથી સમૃદ્ધ કરીએ કે જે માર્ગ ઉપર જવા માટે એમનું મન તલસી રહ્યું છે એ માર્ગને પામ્યા પછી એમના જીવનની પરિણતિ, એમના અધ્યવસાયો અને એમનો ગુણ વૈભવ એવો વધે કે વહેલામાં વહેલી તકે કર્મ નિર્જરા કરીને એ નિકટતમ મોક્ષગામી બને અને આપણા સૌના અંતરમાં લેવા જેવો ખરેખર આ જ માર્ગ છે અને એ માર્ગ પ્રત્યે અહોભાવ આપણા અંતરની અંદર ઉભો થાય, એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો માનવું કે આપણે ખરી અનુમોદના કરવા માટે પધાર્યા હતા. ચાલો, જગતમાં ગર્વ કરવો હોય તો કઈ ચીજ ઉપર કરવો? આપણને કોઈ એમ કે જગતમાં ગર્વ કરવા જેવી ચીજ છે આ, તો એ ચીજ કઈ? જગતમાં શેની કઈ ચીજ ઉપર ગર્વ કરવો? જૈન ધર્મમાં બરાબર છે, પણ ગર્વ શેના ઉપર કરવો? હજી શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે પ્રાપ્ત થયેલી એવી ચીજ ઉપર કરવો જેની શ્રેષ્ઠતાની સ્પર્ધામાં અન્ય કોઈ ક્યારેય પણ ટકી ન શકે. આ બાબતમાં હું અને તમે ખરેખર ગર્વ કરવાના અધિકારી છીએ. આખા જગતમાં ક્યાંય સોજા ન જડે એવા દેવ, ગુરુ અને ધર્મ આપણને પ્રાપ્ત થયા છે. વિતરાગ સર્વજ્ઞ અરિહંત જેવા દેવ મળ્યા, વિશ્વના વિશ્વૈસમા સાધુ ભગવંતો ગુરુ સ્થાને મળ્યા અને કેવલી પ્રરૂપિત વિશ્વ કલ્યાણકર ધર્મ મળ્યો. જગતના ચોકમાં જાહેરમાં મન મૂકીને નાચવાનું મન થઈ જાય, ધન્યોસ્મી ધન્યોસ્મી કૃત પુણ્યોસ્મીના નારા લગાવવાનું મન થઈ જાય,
એવું તમારું ને મારું સૌભાગ્ય આ તત્વત્રયને આભારી આ તત્વત્રયનું મૂળ કેન્દ્ર એ અરિહંત પરમાત્મા છે. दूसरों की सेवा में जो अपना सर्वस्व लुटाता है, अमृतमय मीठी पानी से टूटे हृदय मिलाता है, इस दुनिया के पापों पर जो जय का ध्वज लहराता है, जिसका मन निर्लेप कमल सा, वही अरिहंत कहलाता है. पर प्रश्न था सामाते अरिहंत परमात्मा की आटली बड़ी प्रधानता सामे छे ने सिद्ध भगवंतो छे. अरिहंत परमात्मा मानी लो के प्रभु वीर विचरी रहा छे, તો પ્રભુએ ચાર કર્મનો ક્ષય કર્યો છે, ચાર કર્મનો ક્ષય કરવાનો બાકી છે. સિદ્ધ ભગવંતો સિદ્ધ શિલામાં આઠે કર્મનો ક્ષય કરીને બેઠેલા છે. અરિયંત પરમાત્મા હજુ દેહધારી છે, સિદ્ધ ભગવંતો અશરીરી બની ગયા છે. આપણે આ સ્થાન સુધી પહોંચી શક્યા એમાં સૌથી મહત્વનો ઉપકાર હોય તો એ સિદ્ધ ભગવંતોનો છે. કોક આત્મા સિદ્ધ બન્યો તો નિગોદમાંથી તમારો ને મારો માર નીકળવા માટેનો નંબર લાગ્યો અને અહીં સુધી પહોંચી શક્યા. તે છતાંય પરમાત્માની આટલી ઉપાસના કેમ અને સિદ્ધ ભગવંતોની કેમ નહીં? કોઈ દિવસ પ્રશ્ન થાય ખરા, શા માટે પરમાત્માની આટલી ઉપાસના? હું તમને પૂછું, નવીનભાઈ, પરમાત્માની આટલી ઉપાસના શા માટે, શેના માટે? માર્ગ બતાવ્યો, તાળીઓથી એમના વધામણા કરીએ, આપણે એંગલોથી વિચારીએ. અમેરિકા જવા માટે દુનિયાભરના દેશોમાંથી રોજ હજારો ફ્લાઇટ્સ રવાના થાય છે, લાખો ટુરિસ્ટ અમેરિકા આવે છે, પાછા ફરે છે, કોઈની વિશેષ નોંધ લેવામાં આવતી નથી. પણ એક નામ જે તમને ને મને પાઠ્યપુસ્તકમાં સિલેબસમાં શીખવાડવામાં આવ્યું, 1492 ની 12મી ઓક્ટોબરે એને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો, આખા જગતથી અજ્ઞાત રહેલા અમેરિકા નામના દેશનો પરિચય કરાવ્યો અને અમેરિકા સુધી કેવી રીતે પહોંચી શકાય એનો આખો રોડમેપ આપણને તૈયાર કરીને આપ્યો, એનું નામ કોલંબસ. એક્ઝેક્ટલી, અનાદિકાળથી ચાલી રહેલા આપણા આત્માના પરિભ્રમણની અંદર રાગ દ્વેષ વિષય કસાય મોહ અજ્ઞાન અવિવેક આમાં અથડાઈ રહેલા આપણને સાચું સુખ કયું, સાચા સુખનો માર્ગ કયો અને સાચા સુખના પ્રોસેસની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય એ આખો રોડમેપ આપણને જો કોઈએ દોરીને આપ્યો હોય તો એ અરિહંત પરમાત્માએ આપ્યો છે. વિચાર કરો, ઘરમાં રસોઈ બની છે, મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધા જ જમવા માટે બેઠા છે, પણ એક વ્યક્તિની વિશેષતા છે, એ વ્યક્તિ કોણ? કોની વિશેષતા? માં, કારણ કે એને રસોઈ બનાવી છે. આ અરિહંત પરમાત્મા એ વહાલ નીતરતી મમ્મી જેવા છે, સાધનાના રસોડામાં સર્વજ્ઞતાને પકવીને તારક તત્વોની મધુર વાનગી આપણને જો કોઈએ પીરસી હોય તો આ અરિહંત પરમાત્મા એ પીરસી છે. બીજા એંગલથી વિચારો, એક અબજપતિ છે પણ ઇઝીલી રીચેબલ નથી, એક કરોડપતિ છે, એ દાનેશ્વરી છે, છૂટા હાથે યાચકને દાન આપે છે, એની દરિદ્રતાને દૂર કરે છે. શરણ કોનું લેવાનું? કોનું શરણ લઈએ આપણે? દાનેશ્વરીનું. સિદ્ધ ભગવાન એ અબજપતિની જેમ રીચેબલ નથી, અરિહંત પરમાત્મા દાનેશ્વરી છે. આપણે દરિદ્ર છીએ કારણ કે ભવની દરિદ્રતા આપણા લમણે લખાઈ છે, એ દરિદ્રતાને દૂર કરવા માટે ઉપકારી તત્વ જો કોઈ હોય તો એ અરિહંત પરમાત્મા છે. રાજગ્રહી નગરીનું નામ પડે એટલે બે વ્યક્તિ આપણને આવે યાદ, એક મગધ સમ્રાટ શ્રેણિક અને એક આવે શાલિભદ્ર. શાલિભદ્રની રિદ્ધિ મગધ સમ્રાટ કરતા પણ અફાટ અને અમાપ. નેપાળથી રત્ન કંબલ વેચાવવા માટે આવે, એક રત્ન કંબલ નું મૂલ્ય 1.25 કરોડ રૂપિયા. એ રત્ન કંબલ ની કિંમત સાંભળીને શ્રેણિક ને લેવાનું મન ન થાય. ચેરણાને રત્ન કંબલ ગમે, શ્રેણિક ને ચેરણા ગમે, અને છતાં શ્રેણિક ધરાર ના પાડી દે. એ રત્ન કંબલ ભદ્રા માતા ખરીદે, 16 ના 32 ભાગ કરે, 32 પુત્ર વધુ ને પગ લુછણિયા તરીકે વાપરવા માટે આપી દે. આવી સંપત્તિ ના માલિક પણ જ્યાં મગધ નું નામ બોલાય એટલે મગધ સમ્રાટ શ્રેણિક આપણી નજર સન્મુખ આવે. અંબાણી કે અદાણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી જ મોકરે રહેવાના, એમ અરિહંત પદ એ સત્તાનું પદ છે, સિદ્ધ પદ એ શ્રીમંતાઈનું પદ છે. માટે સત્તાનું પદ મોકરે હોય એટલે અરિહંતની ઉપાસના આ પરમાત્માના શાસનમાં અનેક ગણી વિશેષતાને પાત્ર ઠરી છે. આ અરિહંત પરમાત્માનું દર્શક મોહક છે,
આમ જોવા જઈએ તો આરસ, આમ જોવા જઈએ તો પંચધાતુના પ્રતિમા, પણ એ પંચધાતુના પ્રતિમાની અંદર આચાર્ય ભગવંતોએ અંજન કરીને અવતરણ કરેલું એ વિશિષ્ટ તત્વ, એના કારણે જગતનો સર્વોત્કૃષ્ટ સૌંદર્ય પિંડ જો કોઈ હોય તો આ અરિહંત પરમાત્મા છે. એ અરિહંત પરમાત્માને જોયા પછી આ જગતમાં બીજું કશું જોવાનું ગમે પણ નહીં. અને એટલે જ કીધું, જોવા સમૂહ કશું નહીં સિવાય કે તારા નયન, તેથી જગત જોયા કરે મારા નયન તારા નયન, તેથી બીજે ક્યાંય પણ ઠરતા નથી મારા નયન, કરુણા રસે અંજન કરો જેથી ખુલે મારા નયન, જેથી ખુલે મારા નયન. અરિહંત પરમાત્માનું સ્મરણ મોદક છે. 108 વખત રોજ પરમાત્માનું જાપ સ્મરણ કરવા વાળી કોઈ વ્યક્તિ ખરા યા? 108 વખત રોજ તમારા જે ગમતા પરમાત્મા હોય એનું નામસ્મરણ કરતા હો. આ પરમાત્માનું નામસ્મરણ ચંદનના જંગલમાં મોર આવતા જેમ સર્પમાં નાશ ભાગ થઈ જાય એમ પરમાત્માનું નામસ્મરણ આપણા રોમ પ્રદેશ ઉપર ચાલે. ત્રીજું, પ્રભુનું કીર્તન માદક છે. એક વાર તો પ્રભુ સન્મુખ સ્તવનની ચોપડી ખોલીને બેસો. પૂર્વના મહાજ પુરુષોએ કેટલા સ્તવનોની રચના કરવા દ્વારા પ્રભુના વિભિન્ન ગુણોને પ્રભુની સમક્ષ વર્ણવવા માટેનો માર્ગ આપણને મોકળો કરી આપ્યો. એ યશો વિજય મહારાજ એમ કે, ચિદાનંદ કી મોજ મચી હે સમતા રસ કે ગાન મેં, વિસર ગઈ દુવિધા તન મન કી અચિરા સુત કે ગાન મેં, અમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. અને પછી આવે અરિહંત પરમાત્માનો માર્ગ મોચક છે. જે અરિહંત પરમાત્માની આરાધના આયુષી બેને એવા દિલથી કરી એના કારણે મોહના બંધન, માયાના બંધન, મમતાના બંધન, કર્મોના બંધન અને છેલ્લે અસાર એવા સંસારના બંધન તોડીને પ્રભુના માર્ગે જવા માટેનું સત્વ એમનામાં સ્ફુરાયમાન થયું. પણ આ આયુષી બેન, તમે દાદાને કેવી પ્રાર્થના કરી? એમણે દાદાને કીધું, દાદા તારામાં છે ઘણું ભોળપણ, મારામાં છે હજુ બચપણ, સાથે થોડું ઘાંડપણ, છતાં તારું ને મારું જૂનું પુરાણું સગપણ, એમાં તે નાખ્યું છે ઘણું બધું ગડપણ, નથી મારામાં કોઈ પરિપક્વ સમજણ, છતાં પ્રેમથી કરું છું બધું તને અર્પણ.
અર્પણ કરેલું દિલ છે મારું અંતરનું દર્પણ. એક તારું નામ એ જ મારું ચરણ, એટલે તો કરું છું સદૈવ તારું નામ સ્મરણ. કારણ તેના વિના છે મારું મરણ, આટલી થોડી છે મને સમજણ. એટલે સુતી વખતે મારા માથા નીચે હોય છે તારા ચરણ, પછી નથી હોતી મને કસી સતામણ કે અકડામણ. તારી સંવેદના એ જ મારું આંગણ, એમાં જો થાય તારું પાવન પદાર્પણ, થાય મારી વિકૃત વાસનાનું અપહરણ. આ વાત એને જ સમજાશે જેની બુદ્ધિમાં હશે થોડું લવણ, બાકી તો કરશે કેવળ ચર્ચાનું ચરવણ. એ નાથ રહે મને સદા તારું આકર્ષણ, ભલે ન હોય કોઈ દેખીતું કારણ. તારી ભક્તિથી મળે મને શ્રદ્ધાનું આંગણ, એનાથી મળશે મને સંયમનું પ્રાંગણ, એનાથી મળશે મને મુક્તિનું આંગણ. કારણ કે અંતે તો તું જ તરણ તારણ, તું જ તરણ તારણ, તું જ તરણ તારણ. એ તરણ તારણ પરમાત્માનું નામ સ્મરણ આ ઉમેરો મેં આયુષી બેને એવું કર્યું. રાકેશભાઈ ક્યાં છે? આ દીકરી ભોળી લાગે? ઈમાનદારીથી જવાબ આપ્યો. દીકરી ભોળી છે? હે, ચંચળ ભોળું ના હોય? આ ચંચળ દીકરીને સંકેશ્વર પાર્શ્વદાન દાદાએ એકવાર એકાંતમાં પૂછ્યું કે બોલ દીકરી, બે વરદાન આપું, બેમાંથી એક તારે પસંદ કરવાનું, બે ચોઈસ આપું, બેમાંથી એક તારે પસંદ કરવાનું, જે જોઈએ તું માગી લે. દાદાએ આયુષી બેનને કીધું, જોઈએ એટલું મારું નામ સ્મરણ આપું અને કાં તો આયુષ્ય આપું. આ દીકરીએ કીધું, દાદા રોમે રોમે તારું નામ રહે એટલા આયુષ્યની મને ભેટ ધરી દો, જેના કારણે મારું આ આયુષ્ય સુધરી અને પરંપરાએ મહાવિદ્ય ક્ષેત્રની અંદર એ સિમંદર દાદા પાસે 8 વર્ષની ઉંમરે રજોહરણ લેવાનું એ સ્વપ્ન સાકાર બને. બસ આ પરમાત્મા તત્વને પામવા માટેનો પુરુષાર્થ. તમે ને હું એમ કહીએ છીએ કે દીકરી સંયમ લેવા જઈ રહી છે, ના, એ તો બહુ દૂરની વસ્તુ છે. આ દીકરી પ્રભુને ઓઢવા, પ્રભુને પામવા, પ્રભુને હૃદયસ્થ કરવા અને પોતાની અંદર રહેલા પરમાત્મા તત્વ સ્વરૂપને પ્રગટ કરવા માટે જઈ રહી છે. એટલે આવો, પરમાત્માથી રંગાશે મારો આત્મા, આપણા સૌનો આત્મા એ પરમાત્મા તત્વથી રંગાય એવા ભાવોલ્લાસ સાથે. આમૂગું જીવન પડમાં વહી જશે, જો નહીં સુધરું તો આત્મ ક્યાં જશે. Thank you.
लौट पर कि परमात्मा परमात्मा ना प्रेम जवाबदारी होवाना कारणे पारिवारिक अटकी रह्यो हतो। हृदयमां तलसाट बहु, पण निकळवा माटे केटलीक मजबूरी। नाना भाई नुं मुहूर्त लेवाई चुक्यू,
એ અરસામાં પ્રભુની સન્મુખ પોતાના ભાવોને ઘૂંટતો ગયો. એ તલસાટને માત પિતા ઓળખી શક્યા. દીકરાની જાણ બહાર બેંગ્લોર જઈને મુહૂર્ત લઈ આવ્યા અને બંને દીકરાને આજે સવારે દીક્ષિત કરી પ્રભુ શાસનના ચરણે ધરી લીધા. આ જીવ શાસનની પરંપરા. આજે મલાડ સવારે એક દીક્ષા સંપન્ન થઈ. વીરનો વંશ, અહીમુક્તાનો અંશ. છ વર્ષની વયે એ માત પિતાએ દીકરાને ગુરુ ભગવંતને વરાવી દીધો. સાહેબ, આનું ઘડતર કરજો અને યોગ્ય લાગે એને સંયમ માર્ગે પ્રવર્જિત કરજો. આજે સવારે રિયાન્સમાંથી તપોજય વિજયના નામે એ શ્રમણ ધર્મની અંદર સ્થાપિત થઈ ગયા. આ પરમાત્માના શાસનની બલિહારી. અને એ પરંપરામાં રાકેશભાઈ અને એમના શ્રાવિકા પોતાની બે દીકરીઓ, એક દીકરી આયુષી પૂજ્ય યુગ દિવાકર ધર્મસુરી મહારાજના સમુદાયમાં અને એક દીકરી પ્રાચી બાપજી મહારાજના સમુદાયની અંદર એટલે કે આચાર્ય ભગવાન સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના સમુદાયમાં અર્પણ કરવા માટે જઈ રહ્યા છે. હાથ ઊંચા કરી તાળીઓથી રત્નપુક્ષી માતા પિતાને આપણે અભિનંદન આપીએ. આયુષીબેન, એ સંસાર કો છોડતે હો ક્યું, સુખ સુવિધાઓ સે મુંહ મોડતે હો ક્યું, પાણી માંગો વહાં શરબત કી બુંદ, ક્યું ચલે હો દુઃખ ભોગને કો ખુદ, ક્યા હૈ આપને સંયમ મેં ખોજા, ગુરુદેવ ને કહા આતમ મેં ખોજા, બચને કા માર્ગ નહીં કોઈ દૂજા, કરની હૈ અબ બસ સંયમ કી પૂજા, મિલ ગયે હૈ આપકો દેવ ગુરુ અસરદાર, યહી બચાયેંગે ઓર કરેંગે ભવપાર, નહીં મનાના હૈ અબ દીપાવલી હોલી કા ત્યોહાર, અબ કી બાર કર્મ સત્તા પર વાર, જૈસે ધંધા ઓર સાલી ભદ્રજી ને છોડા, જૈસે ચંદના ઓર મૃગાવતીજી ને ત્યાગા, સંસાર પર મારા યે કૈસા હથોડા, રાજપથ પર ખુદ કો હૈ મોડા, ચલતે રહેના અબ શાન સે આગે, બચકે રહેના અબ માન કે આગે, ન ડરના કિસી કર્મ તૂફાન કે આગે, પાપો કો કરના નષ્ટ સમ્યક જ્ઞાન કે આગે, સ્થુલી ભદ્રજી જૈસે વૈરાગ્ય દીપ કો જલાના, વિષયો કી આગ કો કાબુ મેં પાના, કસાયો કો કભી ન પ્યાર કા પાણી પિલાના, પ્રભુ આજ્ઞા મેં આતમ કો ચલતે ચલાના, મહેકતા હૈ આપસે યે ગુલશન આજ, મિલેગા આપકો પંચ પરમેશ્વરી ભગવંત કા તાજ, હમ સબકો આપ પર હૈ ખૂબ ખૂબ નાઝ, ક્યા હૈ સાધુ પદ મેં જરા બતાઓ ન રાજ, પ્રભુ કરુણા કી અબ આયેગી લહર, સ્વાધ્યાય મેં બીતેંગે પાંચ પ્રહર, તૂટે કહી ભી કોઈ ભી પ્રહર, રહેના અડગ ઓર રહેના અબ સવર, છોડના હૈ આપકો દાલ બાટી માલપુઆ ઓર ઘેવર, મન મેં રખના હૈ નિર્જરા ઓર સંવર, જિન શાસન કે માર્ગ પર ચલને વાલે, અભય વચન કો પાને વાલે, સંયમ પદ પર બઢતે જાના, અસ્કર પાર સભી કર જાના, ઉપસંગ પરિસ ઓર સમંદર, ફિર ભી ન ડર કોઈ આવે અંદર, માગણે અગર કભી કોઈ તાના, અસ્કર ભી હૈ ઉસકો નિભાના, સમતા ધર્મ કા ગાના ગાના, ઓર સિદ્ધ શિલા કી ઊંચાઈ કો પાના, સિદ્ધ શિલા કી ઊંચાઈ કો પાના, સિદ્ધ શિલા કી ઊંચાઈ કો પાના. બ્લેક અને વ્હાઇટ વચ્ચે પસંદગી કરવાની હોય ને, કોકને કાળું ફાવે તો કોકને સફેદ, લાડવાને પેંડા વચ્ચે પસંદગી કરવાની હોય, કોક બેનને લાડવો ફાવે કોકને પેંડો, મિષ્ટાનને ફરસાણ વચ્ચે પસંદગી કરવાની હોય, કોઈને મિષ્ટાન ફેવરેટ હોય તો કોઈને ફરસાણ, અરે કાકડીને કારેલા વચ્ચે પણ પસંદગી કરવાની હોય તો કોકને કાકડીનું શાક ફાવે અને કોકને કારેલાનું. પણ સુખ અને દુઃખ આ બે વચ્ચે ચોઈસ કરવાની હોય તો કઈ ચોઈસ કરવાની? સુખ જ. દરેક વ્યક્તિને સુખ જોઈએ છે. જગતનો એક પણ જીવ દુઃખ ઈચ્છતો નથી. એટલે શાસ્ત્રકાર પરમર્ષિએ બહુ સરસ લખ્યું કે જો વિનાશીને સાચવશું તો આપણને વિનાશી સુખ મળશે. તો વિનાશી સુખ, ઘર, દુકાન, મકાન, પત્ની, પુત્ર, સ્વજન, પરિવાર, આ બધું વિનાશી છે. એક દિવસ છોડીને જવાનું છે. જેટલા સિદ્ધ ભગવંતો છે અને જેટલા નિગોદમાં છે એનો અનંતમો ભાગ પણ હજી સિદ્ધ શિલામાં નથી પહોંચ્યો. એટલે પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય, આ બધું અવિનાશી છે, કાયમ માટે રહેવાનું છે. અને જેટલી હિંસા, જેટલી કિલામણા આપણે એમની કરશું એટલું આપણને વિનાશી દુઃખ મળશે. અને એમને સાચવવાનો પ્રયાસ કરશું તો આપણને અવિનાશી સુખ મળશે, એટલે કે શાશ્વત સિદ્ધ શિલાનું સુખ મળશે. સુખ અને દુઃખ વચ્ચે પસંદગી કરવાની હોય, જગતનો એક પણ જીવ દુઃખ ઉપર પસંદગી કરવા માટે તૈયાર નથી. કારણ કે દરેકને સુખ જોઈએ છે.
પણ હજી એમાં પ્રશ્ન કરે કે ટેમ્પરરી જોઈએ કે પરમેનન્ટ જોઈએ, કયું સુખ જોઈએ? પરમેનન્ટ મળતું હોય તો ટેમ્પરરી પર પસંદગી કોણ ઉતારે? બેનો રિયલ જોઈએ કે ઇમિટેશન નું જોઈએ? પાકું જો પ્યોર મળતું હોય, પરફેક્ટ મળતું હોય, પેરામાઉન્ટ મળતું હોય, પર્સોનલ મળતું હોય તો ઇમિટેશન ઉપર પસંદગી કોણ ઉતારે? પણ લાખ રૂપિયાનો પ્રશ્ન છે, હું અને તમે જેને સુખ માનીએ છીએ એ માનેલા સુખને મેળવવા માટે રાત દિવસ એક કરીએ છીએ, લોહી પાણી એક કરીએ છીએ, દાવા દાવાને પ્રપંચ કરીએ છીએ, કોઈની સાથે વિશ્વાસઘાત કરીએ છીએ, એ સુખ સાચું છે ખરા? અને જો એ સુખ સાચું જ નથી તો સાચું સુખ કયું, સાચા સુખનો માર્ગ કયો, અને સાચા સુખને કઈ રીતે પામી શકાય? શાસ્ત્રકાર ભગવંતો એક જ શબ્દમાં કહે છે, સંસાર અસાર છે, સંયમ સાર છે. એટલે સંસાર રૂપી જેલને છોડીને આયુષી બેન સંયમ રૂપી મહેલમાં શિફ્ટ થવા માટે નીકળી રહ્યા છે. સંયમ, કોઈ પણ પાપ કરણ કરાવણ કે અનુમોદન વગરનું નિષ્પાપ જીવન, અઢારે આલમમાંથી એકની પણ અપેક્ષા વગરનું નિરપેક્ષ જીવન, જગતમાં એક પણ જીવને નુકસાન પહોંચાડ્યા વગરનું ઇકો ફ્રેન્ડલી જીવન, જીવનની વેરવિખેર થયેલી ભાવનાઓને શુદ્ધ કરવા માટેનું સોલ્યુશન, વિધાઉટ મની હિન્દુસ્તાનના કોઈ પણ પ્રાંતમાં એન્ટર થવા માટેની પરમિશન, અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, મોક્ષ રૂપી સુપર ફાસ્ટ ટ્રેનનું રિઝર્વેશન, એનું નામ સંયમ છે. તો સાધુ કોણ? કોણ સાધુ? સાધુ નામ દર્શનમ પુણ્યમ, તીર્થ ભૂતા હિ સાધવા, કાલે ન ફલતે તીર્થમ, સત્ય સાધુ સમાન. એક સાધુના દર્શન ઇલાચી કુમારને દોડદા ઉપર નાસ્તા નાસ્તા થાય, અને એ સાધુના દર્શન કરતા કેવળ જ્ઞાનની દેવ દુંદુભી એ ઇલાચી કુમાર વગાડી શકે. 60,000 વર્ષ સુધી ચકના પારને છટ્ટ કરનારા એ તામલી તાપસ એક મુનિ ભગવંતને નજર નીચી નાખતા રેતની અંદર જુએ અને વિચારે કે ઇરિયા સમિતિની કેવી પરિપાલના કરી રહ્યા છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ એ તામલી તાપસને થઈ જાય. મૃગાવતીજીને ચંદનવાળા માર્ગમાંથી પસાર થઈ રહ્યા છે એ શ્રમણી ભગવંતોનું આંખો નીચે છે, કારણ કે જીવોની જૈનાને પાડવાની છે. બાજુના ખેતરમાંથી સેન્ડુક નામનો ખેડૂત આ દ્રશ્ય જુએ છે, સમ્યક દર્શન પામે છે, પ્રભુની પરસદામાં જાય છે અને પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કરી સાધુ બની જાય છે. એ સ્તુલીભદ્રજી કોસા ગણિકાના ત્યાં રહેવાનું, 4 મહિના રંગ વિલાસના વાતાવરણમાં રહેવાનું, ખાવાના દ્રવ્યો વિકાર ઉત્પન્ન કરે તેવા વાપરવાના, અને એની વચ્ચે પોતાની જાતને સુરક્ષિત રાખી શકે એટલા માટે એનું નામ 84-24 સુધી અમર નથી થયું. પણ એની સાથે સાથે કોસા ગણિકાને 12 વ્રતધારી શાવિકા બનાવી મારા ભગવંતના શાસનની ઉપાસિકા બનાવનાર એ સ્થુલીભદ્રજીનું નામ 84-24 સુધી રહ્યું સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવા. કોણ સાધુ? રોદે જ્યારે ઘર ઘરની અંદર પગદંડો જમાવ્યો છે ત્યારે એક ક્ષમા શમનના વિરુદ્ધને શોભાવે છે. આખું વિશ્વ જયારે ભૌતિકતામાં પહોંચ્યું છે ત્યારે અધ્યાત્મના એવરેસ્ટ શિખર ઉપર આરૂઢ થાય છે. એક નાનકડા ઉમના રજોવરણ દ્વારા અધ્યતન યાંત્રિક કતલખાનાઓની આસુરી શક્તિને પ્રત્યેક પડે પડકારી રહ્યો છે. પાંચે ઇન્દ્રિયોને ખડજ ઉત્પન્ન થાય એવું આજનું આ ભોગ વિલાસનું વાતાવરણ, એમાં ઉત્પન્ન થતા વિશુદ્ધ બ્રહ્મચર્યના નૈતિક પાલનને આનંદ મસ્તીને તે માણી રહ્યો છે. ગમે તે ભોગે પૈસો ભેગા કરવા પાછળ હું ને તમે પાગલ બની ગયા છીએ. આપણું લેવલ, આપણું સ્ટાન્ડર્ડ, શ્રાવક તરીકેનું આપણું લેવલ, આ બધું ગુમાવીને યેન કેન પ્રકારે સંપત્તિ ઘરમાં આવવી જોઈએ એવા કાવા દાવા કરી રહ્યા છીએ, ત્યારે એકી જેની સંપત્તિને સન્માર્ગે કેવી રીતે વાપરવી એનો એ ધોધમાર ઉપદેશ આપે છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જતો સાધુ આપણને જીવનને ઉર્ધ્વ માર્ગે મૂકવા માટેની દિશાનો નિર્દેશ કરે છે. દર 6 મહિને આજના હીરો કટ સ્ટાઇલના યુગમાં મસ્તક પર રહેલા કેશનું કવિરીપૂર્વક મૂંચન કરાવે છે. જગત પૈસા ખાતર પરિવારને છોડે છે, જ્યારે જ ભગવંતના શાસનના સાધુ ભગવાન ખાતર પૈસાને પરિવારનો ત્યાગ કરી એની આરાધના માટે સડસડાટ નીકળે છે. એક વાત કહું, આસમાન મેં અગર તારે ન હોતે, આસમાન મેં અગર તારે ન હોતે તો રાત ઇતની સુહાની ન હોતી, ઓર ગુલશન મેં સાધુ ઓર સાધ્વી જી ન હોતે, મેરે જિન શાસન કી ભી કોઈ કહાની ન હોતી, મેરે જિન શાસન કી ભી કોઈ
જીન શાસનમાં દીક્ષા જેવી એકેય હતી તો શિક્ષા જૈનો પણ સમજે છે આખરે લેવા જેવી તો છે દીક્ષા જન્મ નરંજન ભવતુંગ ભંજન ભોગ નિટારે ભિક્ષા ભવ્ય જીવોના મન હરનારી એક જ સાથી શિક્ષા શાલીભદ્રને ધન્નાજીએ મોહને આપી શિક્ષા ભવસાગર થી પાર ઉતરવા લઈ લીધી તી દીક્ષા મુક્ત સુધી પહોંચાડે એવી આ છે એક જ શિક્ષા માટે તો આયુષી બેન લઈ રહ્યા છે દીક્ષા 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 આ દીક્ષા આ દીક્ષા અહીં બેઠા પછી આ ભાવ આપણા અંતરમાં એ જ હોવો જોઈએ જે સત્વ એમણે ફોરવ્યું છે અત્યારે હું નથી ફોરવી શકતો પણ લેવા જેવી તો આ દીક્ષા છે છોડવા જેવો સંસાર લેવા જેવો સંયમ અને મેળવવા જેવો મોક્ષ એ માનવના જીવનનું પરમ ગોલ પરમ કર્તવ્ય છે અને એને સાકાર કરવા માટે આવો સર્વમંગલ પરિવારની સાથે મારે તો લેવાની લેવાની રે દીક્ષા સંયમ ના ભાવની કરો ને સંયમ ના વેશની કરો પ્રતીક્ષા મારે તો લેવાની એને દીક્ષા લેવાની હોય એ જ હાથ ઊંચા કરશો બાકી વિચાર આપ્યો એને લેવાની હોય એ ઊંચા કરશો નથી લેવાની કોઈને પણ ચાલો બધા ના ઉપર દરેકે લેવાની દરેક ના ઉપર સંસારી રાગનમ તોડીને બંધન સંસારી રાગનમ તોડીને બંધન વિરચી નારાહી વૈરાગી ને બંધન વિરચી નારાહી વૈરાગી ને બંધન વૈરાગી 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 ને બંધન વૈરાગી 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 આજ છે જીવન ભાગો પીવું હરવું ફરવું શું
જેવું પ્રવર્જિત થવાના છે પ્રાચીબેન વધારે ઉપર તાળીઓથી બધા પ્રભુ પણ ચાલ્યાજી માર પડે બનવાની પ્રભુ પણ ચાલે માર પડે બનવાની આશ્ચર્ય થાય આખો પરિવાર દીક્ષિત થયો હતો પણ સાહેબ ને મમ્મી સાથેનું જોડાણ વધારે એટલે દીક્ષાની પહેલી જ રાત્રે લગભગ 12:30 નો સમય થયો અને સાહેબ ઊંઘમાંથી જાગ્યા ત્યારે સાહેબે રડવાનું ચાલુ કર્યું. જે શ્રાવકને બોલાવ્યા શ્રમણી ભગવંતના ઉપાશ્રયમાં આ બાલમુનિ ભગવંતને લઈને ગયા. માતુશ્રી મહારાજની સામે એમને જોયા, દર્શન કર્યા અને જુદા જુદા ત્યાં જ સુઈ ગયા અને પાછા એમને ઉપાશ્રયમાં લઈને બે શ્રાવક આવ્યા. આ સિલસિલો 15 સુધી ચાલ્યો અને આજે 15 વર્ષના સંયમ પર્યાયના એ મુનિ ભગવંત આરામથી પ્રભુ શાસનના શ્રવણ કરીને પાળી રહ્યા છે. એક શ્રમણી ભગવંત મને મળેલા પાલિતાણા મુકામે. ઘણા સમયથી મન હતું એમના વંદન કરવાનું. એમની વય 87 વર્ષની ઉંમરે પાઠ ઉપર બેસીને સ્વાધ્યાય કરતા હતા. સાહેબને વંદન કર્યા. સાહેબને પૂછ્યું, સાહેબ આપનો ઇતિહાસ આ પ્રમાણે એમ કે છે કે જે દિવસે લગ્ન એ જ દિવસે વિધવા એ જ દિવસે દીક્ષા, તો આ સાચું છે? સાહેબે કીધું, આ વાત પૂરી સાચી નથી. જે દિવસે લગ્ન થયું અને શ્રાવક જાન લઈને નીકળી રહ્યા હતા સર્પદંશના કારણે 12 વર્ષની એમની ઉંમર અને શ્રાવકની 14-15 વર્ષની અને એમનું મરણ થયું. પરિવાર વાળાએ બીજા લગ્ન કરાવવાનું એ વખતે વિચારેલું. 12 વર્ષના શ્રમણી ભગવંતે ના પાડી. એમણે કીધું, મને થોડો સમય આપો. 17 વર્ષની વયે દીક્ષિત થયા અને 160 શિષ્યાઓના ગુરુની બની પ્રભુ શાસનનો જયનાર એ શ્રમણી ભગવંતે કર્યો. નામ એમનું પેટનેમ લહેરા મહારાજ લલિત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના તાજ તરીકે જૈન જગતમાં આ સાધ્વીજી ભગવંત જાણીતા. એક જાણીત સાધ્વીજી ભગવંત જીનેન્દ્રશ્રીજી મહારાજ સાહેબ એમની ઉંમર 89 વર્ષની છે. ટુડે 89 યર્સની
સિત્તેર વર્ષનો એમનો સંયમ પર્યાય છે. સિત્તેર ઓગણીસ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા, 89 વર્ષે આજે બંને સમયના પ્રતિક્રમણ માંડલીમાં ઉભા ઉભા કરે છે. ડોલી કે વ્હીલચેર વિના રોજ 5 કે 7 કિલોમીટરનો વિહાર કરે છે. એક આંખ ચાલી ગઈ છે, એક આંખ પાકી ગઈ છે મોતિયાથી, ઓપરેશન થાય એવું નથી એવી આંખે રોજ 108 વખત નમસ્કાર મહામંત્રનું લેખન કરે છે. અને જે સંઘમાં પ્રવેશ કરે ચાતુર્માસ માટે, આજે એકમના દિવસે જે સ્તવન બોલ્યા હોય એ સ્તવનનો નંબર 4 મહિના પછીની એકમે લાગે એટલા સ્તવન અને સજ્જાય એ શરણી ભગવંતને કંઠસ્થ છે. આ પ્રમાણે વર્તમાન કાળ ચારે બાજુ ભોગવાદનો વાયરો વિકસેલો છે. પાંચે ઇન્દ્રિયોને ખણજ ઉત્પન્ન થાય એવું ભોગ વિલાસનું વાતાવરણ છે. મોડર્ન ટેકનોલોજીએ એટલે કે મોબાઈલે માનસિક વ્યભિચારને હાથવગો બનાવી દીધો છે. રાગ દશાને મોહ દશાને મોકળું મેદાન મળે એવું તમારું ને મારું વાતાવરણ છે. આસ્થા અને શ્રદ્ધા આપણા હૃદયમાં અને મગજમાં બેસે એવું આજનું એજ્યુકેશન નથી. કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે, કુનિમિત્તોનો સંગ બહુ જ ફૂલો ફાલ્યો છે. અને એવા સમયની અંદર આ ઘરમાંથી એક નહીં બે બે દીકરીઓ સુખી સંપન્ન અને હર્યા ભર્યા પરિવારમાંથી પ્રભુના માર્ગે જાય એમ કહેવાનું મન થાય. ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે. જે પ્રસન્નતા જોઈને આ પ્રસંગ બનેલો, એક બેનની વિદાય કરવાની હતી. લગભગ 15 મિનિટ થઈને લાઈટ ગઈ ટેકનિકલ ઇશ્યુના કારણે, માઇકનો ઉપયોગ પણ થાય એવો હતો નહીં. થોડો વાર્તાલાપ એમની જોડે ચાલુ કર્યો હું મુક્ષુ જોડે, અને મેં પૂછ્યું એમને સહજ ભાવે, આપ આટલી બધી સુખ સમૃદ્ધિમાં ઉછર્યા છો, તમે જે વસ્ત્રો પરિધાન કર્યા છે, જે અલંકારો પરિધાન કર્યા છે, આવતીકાલે સવારે બધું જ છોડી દેવાનું, લેસ માત્ર ડર તમને નથી લાગતો? સાચું કહેજો, પડોશમાં વાટકી વ્યવહારે મોકલાવેલી વાટકી 2 દિવસે પાછી ન આવે તો એને પ્રકારે પાછી લઈ આવીએ ને. પ્રભાવનાની ચીજ બાકી રહી ગઈ હોય તો વસવસો થઈ જાય આપણને. પેનનું ઢાંકણું ખોવાઈ ગયું હોય કે ખીચામાંથી વોલેટ ખોવાઈ ગયું હોય એ ઘટનાને આપણે વર્ષોના વર્ષો સુધી યાદ રાખીએ. અને બેને મને જવાબ આપ્યો એ મુમુક્ષુ બેન કે સંજયભાઈ, માની લો કે કોઈ કબજપતિના ઘરે લગ્ન છે દીકરાનું, એના મમ્મી ઇવેન્ટથી માંડીને દરેકે દરેક વસ્તુમાં ઇન્વોલ્વ છે. લગ્નના દિવસે એ બેન એટલે કે દીકરાની મમ્મી 1 લાખ રૂપિયાના ચણિયા ચોળી પહેરે છે અને ઘરની તિજોરીમાંથી વર્ષોથી મૂકી રાખેલો 50 લાખ રૂપિયાનો ડાયમંડનો નેકલેસ બહાર કાઢે, પહેરે અને લગ્નમાં ખુશી ખુશી માહલે. સાંજે 7 વાગે લગ્ન સંપન્ન થાય, ઘરે આવે, પોતાના બેડરૂમમાં એ બેન જાય અને આ નેકલેસ કાઢે ત્યારે શબ્દ શું આવે? આ બેન બોલ્યા, શું કીધું બેન? એકદમ પરફેક્ટ શબ્દ બોલ્યા. શું કીધું તમે? મોટેથી બોલો. હાશ. એ બેન કે એક 50 લાખ રૂપિયાનો તુચ્છ નેકલેસ પોતાના ગળામાંથી બહાર કાઢીને તિજોરીમાં મૂકતા જો એ બેનને હાશનો અનુભવ થાય તો અનંતકાળથી જે ગુલામીમાં હું સબળી છું એ સંસારરૂપી નેકલેસ મારા આત્મપ્રદેશમાંથી સદાકાળ માટે દૂર કરું, મારા રૂમે રૂમે આનંદની સરવાળીઓ થઈ રહી છે. આ પ્રભુ, આ એનો આનંદ છે. શું છોડી રહ્યા છે? હમણાં થોડા સમય પહેલા નૃત્ય કર્યું ને. સાચે કહું, આટલી 50 વર્ષ પહેલા કદાચ દીક્ષા લેવી બહુ સરળ વાત હતી. આટલી બધી આધુનિક ટેકનોલોજી નથી, આટલા બધા ભોગ વિલાસના સાધનો નહોતા, આટલી બધી રેસ્ટોરન્ટ અને હોટલો નહોતી, અને એવા સમયમાં દીક્ષા લેવી કદાચ સરળ બને કારણ કે નિમિત્તો ઝડપથી છૂટી જાય. આજે તો મોબાઈલને છોડવો હોય તો 9 નેજા પાણી ઉતરે છે. નાનો જન્મેલો બાળક હોય, લગભગ 1-1.5 વર્ષ થયું હોય તો આપણી બહેનો હોંશે હોંશે મોબાઈલ ચાલુ કરીને એને જમાડે. કોઈ દિવસ પૂર્વાચાર્યની કથા સંભળાવતા સંભળાવતા એને જમાડવાનો પ્રયાસ કર્યો કર્યા? અરે અંતિમ સમય હોય 75, 80, 85 અને એ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમયને પસારે ટેકનોલોજીમાં કરવાનું આજના વૃદ્ધો પ્રસન્ન કરી રહ્યા છે અને શું છોડી રહ્યા છે? આજના કાળમાં દીક્ષા લેવી એ ત્યાગ નથી, મહાત્યાગ છે. પરાક્રમ નથી, મહાપરાક્રમ છે. સાધારણ ઘટના નથી, અસાધારણ ઘટના છે. આજના કાળમાં સંયમ લેવો એટલે ગ્લેમર ભરેલી દુનિયાનો ત્યાગ કરવો, બ્રાન્ડેડ ફેશનેબલ વસ્તુઓની વણઝારનો ત્યાગ, નિત નવી બદલાતી ફેશન અને બદલાતા ટ્રેન્ડનો ત્યાગ,
મોબાઈલ ની માયાજાળ નો ત્યાગ, ઇન્ટરનેટ ના આકર્ષણ નો ત્યાગ, ફેસબુક ની ફ્રેન્ડશીપ નો ત્યાગ, વોટ્સએપ ના વશીકરણ નો ત્યાગ, ગુગલ ના વિરાટ માહિતી વિશ્વ નો ત્યાગ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ નો ત્યાગ, ચેનલ અને મૂવી નો ત્યાગ, ચેનલ ના ચક્રાવા નો ત્યાગ, મોલ અને મલ્ટીપ્લેક્સ નો ત્યાગ, હોટલ અને રેસ્ટોરન્ટ નો ત્યાગ, રિસોર્ટ્સ નો ત્યાગ, ખાનપાન ની લોભાપણી દુનિયા નો ત્યાગ, કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ નો ત્યાગ, ફંક્શન અને ફેસ્ટિવલ નો ત્યાગ, સેલિબ્રિટીઝ અને સેલિબ્રિટીઓ નો ત્યાગ, ન્યુઝપેપર અને મેગેઝિન નો ત્યાગ, બાઇક અને કાર પાછળના ગાંડા શોખ નો ત્યાગ, આઉટિંગ અને ડેટિંગ નો ત્યાગ, ટૂર્સ અને ટ્રાવેલિંગ નો ત્યાગ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી નો ત્યાગ, સેલ્ફી ની સનસનાટી નો ત્યાગ, ક્રિકેટ અને સ્પોર્ટ્સ નો ત્યાગ, આઈપીએલ ના ક્રેશ નો ત્યાગ, વિડીયો ગેમ ની ગ્લેમર નો ત્યાગ, મ્યુઝિક અને મનોરંજન નો ત્યાગ, હાઇકિંગ અને ટ્રેકિંગ નો ત્યાગ, જીમ અને ક્લબ નો ત્યાગ, આઈફોન આઈપેડ આઈપોડ નો ત્યાગ, લેપટોપ અને કોમ્પ્યુટર નો ત્યાગ, જાત જાતની ટેકનો ફેસિલિટીઝ નો ત્યાગ, બ્યુટી પાર્લર ને હેલ્થ સ્પા નો ત્યાગ, તહેવારોની ઉજવણી નો ત્યાગ, સંગીત સંધ્યાના જલસા નો ત્યાગ, અને ફોરેન ટૂર ની ગાંડા ક્રેઝ નો ત્યાગ કરીએ અને પ્રભુ શાસન માં નીકળનારા આ યુવા અને યુવતીઓ આપણા માટે સલામી લે. મોડર્ન યુગ ના આવા કલ્ચર ને છોડીને પરમાત્માના પંથ ને પ્રેમ કરનારા આ ઉંમરના યુવા યુવતી મુમુક્ષુઓ ધન્યવાદ ને પાત્ર છે. અનેક પ્રકારના આકર્ષણો ને પ્રલોભો ને છોડીને મારા પ્રભુના કષ્ટમય સાધના જીવનનો સ્વીકાર કરનારા આ યુવા મુમુક્ષુઓ અભિવંદના ને પાત્ર છે. રાગના સમયની અંદર ત્યાગની કેડી કંડારવાની અને મોહના કાળની અંદર નિર્મોના પદ ઉપર ચાલનારા આ સર બેઠા હશે એ આયુષી બેનને રજોહરણ આપશે અને આયુષી બેને રજોહરણને ગ્રહણ કરશે. વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એમનું આખે આખું જીવન પરિવર્તન થઈ જશે. રજોહરણનો સ્વીકાર થશે, એમની શ્રાવિકા અવસ્થા છૂટશે, શ્રમણી અવસ્થાનો સ્વીકાર થશે, રાકેશભાઈના પરિવારના સભ્ય બનશે, મટશે અને શ્રમણી પરિવારના સદસ્ય બનશે, પિતાની સંપત્તિ પરની ઇજારાશાહી છોડશે, પ્રભુની જ્ઞાન સંપત્તિ ઉપર ઇજારાશાહી કરશે, અત્યારે પહેરેલા ફેશનેબલ બ્રાન્ડેડ વસ્ત્રો છૂટશે અને ધવલ વસ્ત્રને અંગીકાર કરશે. આટલી ઉંમર સુધી પોતાની પાછળ લગાતા પિતાના નામને છોડશે અને પરમ પિતા મહાવીરના નામને પોતાની સાથે જોડી સાધના માર્ગ ઉપર અને પણ એક બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો 10,000 પેપર અત્યારે સાઇન કરવા પડે છે. એક MOU પણ બનાવવું હોય તો 10 પેપર સાઇન કરવા પડે. ભાડાનો ફ્લેટ લેવો હોય કે પોતાનો ફ્લેટ લેવો હોય એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ ડ્યુટી કરાવવી પડે અને 25-50 પેપર સાઇન કરાવવા પડે. પૂછો રાકેશભાઈને, એવો કોઈ બોન્ડ, એવો કોઈ એગ્રીમેન્ટ, એવું કોઈ પેપર તમે સાહેબને સાઇન કરીને આપ્યું છે? ખરા, હું મારી દીકરીને આપને સોંપી રહી છું. આખી આખો સંસાર માત્ર દેવ અને ગુરુના વિશ્વાસ ઉપર છોડવો આ જીન શાસનની બલિયારી છે અને આજના કાળમાં અનેક વ્યક્તિઓ આ માર્ગ ઉપર નીકળી રહી. પરેમી ભંતે સૂત્ર ઉચ્ચરશે. પરેમી ભંત્ર હું પણ બોલું, પરેમી ભંતે સૂત્ર તમે પણ બોલો અને સાધુ સાધ્વી પણ બોલે, કઈ ફરક ખરા? આપણે પણ સામાયિક કરીએ ને કરેમી ભંતે સૂત્ર બોલે, એ યાવત જીવનું સામાયિક લેશે ને કરેમી ભંતે સૂત્ર બોલશે, ફરક શું? શું ફરક? શું છે બોલો? આપણે બોલીએ છીએ સાવજ્જમ જોગમ પચ્છખામી, એ બોલશે સત્વમ સામાયમ જોગમ પચ્છખામી. સર્વ સાવત્ય પ્રવૃત્તિનો ત્યાગ, એક પણ પ્રવૃત્તિ પાપની દોષની દોષનાશની હવે સંયમ જીવનની અંદર કરવાની નહીં. હું માત્ર 5 એક્ઝામ્પલ આપું. આ 5 વસ્તુ જેના નિયમ લઈને એક દિવસ પણ જીવવું હોય ને ત્યાગનો નિયમ લઈને તો હું ને તમે જીવી ના શકીએ. પહેલા નંબરે પંખો ને એસી, પગરખા, પથારી, પીણા અને પૈસો, બોલો 24 કલાક માટે પણ એનો ત્યાગ આપણા માટે શક્ય છે? ખરા. એક પ્રવર્જ્યા ચાલી રહી હતી, આચાર્ય ભગવંતે કીધું કે આ મુમુક્ષુ હવે સંયમી બનીને જીવનભર પૈસાનો સ્પર્શ નથી કરવાના, આપણે ત્યાગ કરવાનો. એક દિવસ એટલે આજે 9 વાગ્યાથી આવતીકાલના 9 વાગ્યા સુધી પૈસાનો સ્પર્શ કરવાનો નહીં. 3,000 ની પરસદામાંથી 8 જણ ઉભા થયા, એમાંથી બીજા દિવસે સવારે 6 જણ ગુરુ પાસે ગયા, સાહેબ પ્રાયશ્ચિત આપો, નિયમનો ભંગ થઈ ગયો છે. બોલો આ કાકા છે, કાકા અહીંથી અમદાવાદ જવાનું છે, અહીંથી તમારો દીકરો તમને બેસાડવા માટે આવવાના છે અને ત્યાં તમારો જમાઈ તમને સવારે લેવા માટે આવવાનો છે. તમારે 24 થઈ ગયા છે, પાણીની પણ આવશ્યકતા નથી, માની લો કે ઉકાળેલું પાણી વાપરો છો તો પણ ખાલી પોકેટે તમે જાઓ ખરા?
2000 રૂપિયા તો જોઈએ, ક્યાંય કઈક રસ્તામાં થઈ ગયું તો મને સાચવનારું કોણ? વિચાર કરો, પોતાની પાસે નકરૂર સંપત્તિ છે, મારો ભગવાન મારો ભેદી થઈને મને સાચવવાનો છે. મારે કાલની ચિંતા નથી, આપણે 71 પેઢીની ચિંતા કરીએ અને કાલની પેઢીની ચિંતા નથી, કાલની ચિંતા નથી. આજે અત્યારે કોચરી દ્વારા જે મળ્યું તે વાપરવું છે, સાંજનું પણ પોતાની પાસે રાખવું નથી. મળે તો સંયમ બુદ્ધિ, ના મળે તો તપો વૃદ્ધિ નો ભાવ. જાણ ગરમી છે ને, ઘરે જઈએ એટલે ફટ દઈને પંખો ચાલુ કરીએ અથવા તો એસી ચાલુ કરી દઈએ, 10 મિનિટ પણ આપણી સ્થિરતા નથી રહેતી, નથી સહન થતી આ ગરમી. તો રાતના 12 વાગે આવી કાળઝાળ ગરમીમાં પાવર કટ થાય અને લાઈટ ને પંખો બંધ થાય ત્યારે વિચાર આવે ખરા કે આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંતારા ઉપર શયન કરતા મારા સાધુ કે સાધ્વીજી ભગવંતો આનો કોઈ વિકલ્પ સીધા વિચારતા નથી. અને 15 મિનિટ લાઈટ જાય તો પંખાને એસી વગર આત્રધાની પરંપરામાં સરી પડીએ છીએ ત્યારે આ સાધુને સાધ્વીજીને યાદ કરી દેવા. તરસ લાગે અને કોલ્ડ્રિંક ની બોટલ બે અપેના વિવેક ને મૂકીને ગટગટાવાની શરૂઆત કરીએ ત્યારે એક વાર તો સ્મરણમાં લાવો મારા સાધુને સાધ્વીજી ભગવંત ને. ઉનાળાનો વિહાર છે, સાંજનો વિહાર, ગળામાં પાણી લીધું છે, સૂર્યાસ્ત નો સમય થયો એની પહેલા પાણી વાપરીને ચૂકવી દીધું. હવે જે સ્થાનમાં ગયા છે ત્યાં કોઈ વેન્ટિલેશન નથી, તાળવું શોષાઈ રહ્યું છે, એને કોલ્ડ્રિંક નો નહીં કાચા પાણીનો વિકલ્પ સુદ્ધા મનની અંદર આવતો નથી. આવા ચારિત્ર જીવનની મસ્તીને તેઓ પ્રત્યેક પળ માણી રહ્યા છે. અને પછી આવે છે કલેમી બંતે સબ્બમ સામાયમ જોગમ પચકામી જાવ નિયમમ પજુવા સામી. આપણે બોલીએ જાવ નિયમમ પજુવા સામી, એમને બોલવાનું જાવત જીવાય. કેવી મુસીબત, આમાંથી રોજ સામાયિક કરનારા કેટલા, રોજ સામાયિક કરનારા કેટલા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 હજારની સભામાં 15, 20, 25 જણા મળે. આપણે પછી ગાઈએ વીરતી ધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. આપણે કોને છેતરીએ છીએ? રોજ પરમાત્માને એમ કહીએ કે પ્રભુ 8 વર્ષની બાંધ્યભાઈ સંયમ લેવું મારે, અહીંયા 70 વર્ષે એ દેશ વિરતીનું સામાયિક કરવા માટેની ઝંઘના થતી નથી. અને ભગવાનને છેતરીને કહીએ છીએ કે ભગવાન 8 વર્ષની ઉંમરે મારે સર્વ વિરતીનો સ્વીકાર કરવો છે. જાવત જીવાએ એક સામાયિક કરવું હોય ને તમારે ને મારે, કેટલી વાર આપણી મનસ્થિતિ બગડે, આ જે સામાયિક આ સમયે કરું છું, મને ફોન નથી આવવાનો ને, કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ઘરે નથી આવવાની ને, આમાં બીજી કોઈ તકલીફ મને નહીં પડે ને, એ બધું સમજીને બેઠક બી એવી પસંદ કરીએ ગરમી ને ઠંડી જ્યાં સપ્રમાણ હોય અને બારી ખોલી નાખીએ જેથી બહારનો પવન બરાબર અંદર આવે અને શાંતિથી આપણે કટાશના ઉપર બેસી શકીએ. 30 મિનિટ પૂરી થાય એટલે 18 મિનિટમાં 18 વાર આપણે ઘડિયાળ તરફ જોઈ લઈએ ત્યારે યાવત જીવનું સામાયિક લેવા માટેનું ભીષ્મ પ્રતિજ્ઞા ઉચ્ચારવા માટે એક ઉપચાર કે નભાણું કરવું હોય ને આપણી મનસ્થિતિ કેવી હોય. આ સમય દરમિયાન ઘરે કોઈ પ્રસંગ નથી આવતો ને, મારા કોઈ દીકરા કે દીકરીની એક્ઝામ નથી ને, મારા ઘરે કોઈ સિમંદનો પ્રસંગ આવવાનો નથી ને, અથવા તો નજીકના સગામાં લગ્ન ઇત્યાદિનો પ્રસંગ નથી ને, પછી જઈએ અને ઘરે કોઈ પ્રોબ્લેમ આવે એ પહેલાં ફોર્મ કેન્સલ કરીએ, ઘરે ત્યાં ગયા પછી પણ ઘરે કોઈ પ્રોબ્લેમ થાય તો એ આરાધના કેન્સલ કરીને ઘરે પાછા આવી જઈએ. તમારી ને મારી આવી પરિસ્થિતિ છે ત્યારે 21, 22, 23, 25 વર્ષની ઉંમરે યાવત જીવનું કરેલી વર્તે સૂત્ર ઉચ્ચારવું એ પોતાનામાં એક આત્મ પરાક્રમ અને ભીષ્મ પ્રતિજ્ઞા છે જે માત્ર આવા સુરવીર સંતાનો કરી શકે છે. અને કરેલી બનતે સૂત્રનું ત્રીજું ફેક્ટર અને બહુ મહત્વનું ફેક્ટર, શું બોલીએ આપણે, દુભિહમ તિવિહેણમ. એ લોકો શું દુભિયમ દુભિહેણમ, એ લોકો શું બોલે, દુભિયમ તિવિહેણમ, દિવ્યમ તિવિહેણમ. આપણે મન મનથી કરીશ નહીં અને કરાવીશ નહીં, એમને મનથી કરીશ નહીં, કરાવીશ નહીં અને એનું અનુમોદન કરીશ નહીં. તમારું ને મારું સામાયિક કેવું, સામાયિકમાં બેઠા છીએ, દીકરો કમાણી કરતો હોય અને એનો કોઈ પ્રસંગ યાદ આવે તો પણ અંદરથી પોસાઈ જઈએ કે દીકરાનો ધંધો બરાબર ચાલી રહ્યો છે, અનુમોદનાનું પાપ ત્યાં ને ત્યાં આપણને લાગી જાય. આપણે સામાયિક કે પૌષક લઈને બેઠા છીએ પણ બેંકમાં એફડી મૂકી છે, આપણા સામાયિક અને પૌષકના સમયે બેંકની એફડીના ઇન્ટરેસ્ટનું વ્યાજ ચાલુ છે, એનું પાપ તમારાના મારા રમણે લગાવતું જાય છે. સાવિકા ઘરના રસોડામાં રાંધી રહી છે ને આપણે ઘરે એક બાજુ સામાયિક કરી રહ્યા છીએ, એ રાંધણ કણાને પણ તમારી ને મારી છૂટવી અનુમતિ છે, માટે એ પાપ તમારું ને મારું ચાલુ છે. આ સર્વ પ્રકારે પાપને વર્જિત કરીને પ્રભુ શાસનમાં પડવા માટે જઈ રહ્યા છે. આયુષીબેન અને પ્રાચીબેન, ત્યાગી સંસારની સૌ વિકૃતિ,
આપણી સગડી એ ભૌતિક આસક્તિ, હવે પ્રયાણ દેશ વીરતી થી સર્વ વીરતી. પરિવારજનો ની અભિવંદના આપી સહર્ષ અનુમતિ. હવે ન રહે જીવનમાં સંસારની કોઈ પણ સ્મૃતિ, કારણ કરવા તમે જઈ રહ્યા છો જીવનમાં અનેરી ઉત્ક્રાંતિ, ટાળવા અનાદિની અધોગતિ, લાલાયિત થયા છો તમે કરવા સંયમીઓની સંગતિ, પણ અનુકૂળતાએ ના હવે રતિ, અનુકૂળતાએ ના હવે અરતિ, ના કોઈ જીવ પ્રત્યે જરી પણ શક્તિ, ના વ્યર્થ નિષ્કારણ જરી પણ બોલતી, ના અભિમાને આભમાં ઉડતી, રહેજો સ્થિર ધ્યાનમાં સંયમની ભરતી, લાવજો નિરંતર અંતરમાં શુભ ભાવોની ભરતી, નહીં હોય પગમાં હવે સેન્ડલ શૂઝ કે જૂતી, આનંદે રહેજો ભલે આવે ને ગમે તેવી વિપત્તિ, સેવા મગ્ન થજો સદા, બાળ વૃદ્ધ ગ્લાન તપસ્વી ગુરુજનોની અતિ, અંતરની રાખજો પડે પડે તમે શુભ મતિ, વધારતા રહેજો તમે આત્મની પ્રગતિ, કોઈ પણ ક્રિયાવિધિ ન થાય હવે કોઈ ક્ષતિ, હવે સૌ સરખા રંગ શ્રીમંત લખપતિ કે કરોડપતિ, ઉપયોગ રાખજો ન છેદાય કદી વનસ્પતિ, પડે પડે પ્રગટાવજો તમે શુદ્ધતાની જ્યોતિ, પડે પડે કરજો તમે શુભ ભાવોની ખેતી, હવે રહેજો સૌ સંગવર્તી સ આત્મીયતાના ભાવે, હવે મહાવિદે ક્ષેત્રે શ્રી સિમંદર પ્રભુના ચરણ, ના કપે દેવ ગતિ, હવે ટાળવા અનાદિની ભવો ભવની દુર્ગતિ, ગુરુ આજ્ઞાએ ત્વરિત કરજો સહમતિ, આગમ ગ્રંથોને ભણવામાં રાખજો સૂક્ષ્મ મતિ, કૃપાવંત રહે તું પર માં સરસ્વતી, પાળજો રૂઢી પંચ સમિતિ, મૈત્રી પ્રમોદ કરુણા મધ્યસ્થ આ ચાર ભાવોની તમે વધારતા રહેજો સંપત્તિ, સલામ કરે આ સંયમ વેશને રાજા વાસુદેવ ચક્રવર્તી, આ વેશને ધારણ કર્યા પછી ન સદા આનંદિત રહે તું મુખાકૃતિ, ન રહે અંતરમાં કોઈ પણ તુચ્છ મનોવૃત્તિ, વહેતું રહે અંતરમાં ચરણ નામે વિરક્તિ, આમ જેવા અવગુણ ધારકો પ્રત્યે ટકાવી રાખજો સહાનુભૂતિ, ના કરતા કામના કે મને મળે નામના અને કીર્તિ, સાર્થક કરજો મળવા જઈ રહી છે તમને સામાન્ય સુક્તિ, સ્વાધ્યાયમાં રહેજો રત અંતરમાં ઉતારજો તમે શાસ્ત્ર પંક્તિ, પળપળ અંતરમાં છલકતી રાખજો તમે પ્રભુ ભક્તિ, મન વચન અને કાયાનું સમર્પણ કરજો તમને બિન શક્તિ, હવે સંયમ જીવનમાં ન થાય તમને સેવા અને વૈયા વચ્ચે ક્યારે પણ તૃપ્તિ, મારી ચંદના અને મૃગાવતી જેવી તમને સંયમ જીવનમાં પ્રત્યેક પડે થાય પ્રતીતિ, તારવા ત્રોડિયાસી ના ચક્રાવાની પુનરાવૃત્તિ, દેવ ગુરુને અંતરમાં કરતા રહેજો તમે વિજ્ઞપ્તિ, પ્રત્યેક પડે પ્રભુના અપાર કૃપાની અનુભૂતિની અનન્યતાને પ્રાપ્ત કરવા માટે રાખજો તમારા પ્રયત્નો, નક્કી બદલાશે તમારી ભીતરની ભૂમિતિ, હવે નિસ્સીહી 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 દ્વારા સંસારેથી તદ્દન કરવાની નિવૃત્તિ, અંતરમાં ધરજો અમારી આ પ્રસ્તુતિ, હવે કોઈ પણ ભાવમાં એક જ પતિ તે પણ માત્ર જીનપતિ, પંચમ પદમાં થવા જઈ રહી છે તમારા બંનેની નિયુક્તિ, ત્યારે સંગ આપે છે શુભકામના, તમને વહેલી મળે શાશ્વતી મુક્તિ, શાશ્વતી મુક્તિ, શાશ્વતી મુક્તિ, આ એક મુક્તિ એમનું લક્ષ્ય એમનું ગોળ એ વહેલામાં વહેલી તકે સફળ બને, આવો ધન ધન શ્રી મુનિવરા. ઈમાન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે, રાગ નિદ્વેષ વિના સબનો સ્વીકાર કરે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જીના પાવન પગલાની ધરતી ધબકાર કરે, જીના પાવન પગલાની ધરતી ધબકાર કરે, એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે, વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે, દેવો પણ સાધુ જીવનનો સંજયભાઈએ ખૂબ સંજય મજાની વાત કરી,
આમાંથી સંયમ બનશે કે બનશે ત્યારે તો આપણે એનો જયકાર કરવાના છીએ. પણ અત્યાર તક જેટલા સંયમી થયા, જેટલા મહાત્મા અને સાધ્વી ભગવાન થયા, એમનો આ પદ દ્વારા જયકાર સૌ સાથે. કે જય જય જય, કે જય જય પ્રત્યેક પડે તેવો વંદના કરી રહ્યા છે. કોને વંદના કરે છે? એક શ્રમણી ભગવાન એમને પગમાં કાંટો વાગ્યો, નીચે બેઠા કાંટો કાઢવા માટે. કાંટો કાઢતા કાઢતા વનસ્પતિ કાયના જીવની સંવેદના કરવા લાગ્યા અને પ્રભુ શાસન લખે છે એ કાંટો નીકળ્યો એ પહેલા તો યાવત જીવ 23 વર્ષના શ્રમણી ભગવંતે લીલોત્રીનો આ જીવન ત્યાગ કરી દીધો. આ શ્રમણીધર આત્માઓને વંદન કરવાના છે. એક મુનિ ભગવંત દીક્ષા થઈ, વળી દીક્ષાને હજી વાર હતી. એમના ગુરુદેવે કહ્યું, અનાદિ કાળથી આ રસનાના તોફાનના કારણે આપણે દુર્ગતિમાં ભટક્યા કરીએ છીએ, શ્રમણનો વેશ લીધો છે. કઈ એવો નિયમ લેવાય કે જીવનભર સ્મરણમાં રહે, અને એ નિયમ વળી દીક્ષાએ લેવાવો જોઈએ. એ મુનિ ભગવંતે વળી દીક્ષાના દિવસે નિયમ લીધો. આજે એ મુનિ ભગવાન 60 વર્ષનો સંયમ પર્યાય ધરાવીને આચાર્ય પદે બિરાજમાન હાલમાં છે. આજે 60 વર્ષ થયા, પોતાની જીભ ઉપર લીલોતરી સુકો મેવો અને ફ્રૂટ એનો કણિયો સીધા મૂક્યો નથી. આ જીવન લીલોતરી સુકો મેવો અને ફ્રૂટનો એમને ત્યાગ કર્યો છે. હાથ ઊંચા કરી એ શ્રમણ ભગવંતના અને સુનિ ભગવંતના આપણે વધામણા કરવા જોઈએ. એક 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 શ્રમણ ભગવાન ગૃહસ્થ અવસ્થામાં એમને નિયમ કર્યો હતો કે મારે 99 યાત્રા ન થાય ત્યાં સુધી કેરીનો ત્યાગ. ગૃહસ્થ અવસ્થામાં શક્ય ન બન્યું, સાધુ બન્યા. બહુ વર્ષે ગિરિરાજમાં ગુરુની સાથે આવવાનું થયું. ગુરુ પાસેથી જાણવા મળ્યું થોડા ઘણા દિવસનું રોકાણ છે. યાત્રા ચાલુ કરી, 99 યાત્રાની અભિલાષા. 65 યાત્રા પૂર્ણ થઈ, યાત્રા કરીને નીચે આવ્યા, એકાષ્ટું સંપન્ન કર્યું. એમના ગુરુદેવે કીધું, આવતીકાલે સવારે આપણે અહીંથી વિહાર કરી અને અમદાવાદ તરફ જવાનું છે. શું પોઝિશન થાય? 99 યાત્રા, આટલા વર્ષે સહયોગ, 65 યાત્રા સંપન્ન થઈ ચૂકી છે. એ મુનિ ભગવંતે મસ્તક ઝુકાવ્યું, જી સાહેબ તહતથી ત્યાંથી વિહાર થયો. 55 વર્ષનો સંયમ પર્યાય પાડી કાળના ધર્મને વશ થયા. કેરીનો ત્યાગ એ મુનિ ભગવંતને આ જીવન રહ્યો. આવો હાથ ઊંચા કરીએ, ધન ધન તે મુનિવરા, દરેકના હાથ ઉપર. બહેનો મર્યાદામાં કરવા ચાલો, આ બાજુ પણ દરેકના હાથ ઉપર. પ્રભુની પ્રતિમા સન્મુખ આપે છે. હાથ ઊંચા કરી તાળીઓથી શ્રમણ ભગવંતને આપણે વધાવીએ.
ચાર લોકસ નો કાવસર જવા દો, સંવત્સરી પ્રતિક્રમણ ની અંદર 40 લોકસ નો કાવસર કરવાનો હોય, તમારી ને મારી મનસ્થિતિ આકુળ વ્યાકુળ બની જતી હોય, અને એટલા માટે સંવત્સરી પ્રતિક્રમણ ની અંદર હવાને ટેકા વાળી જગ્યા ગોતીએ કે લાંબા કાવસર માં થોડી સુવિધા રહે. આજની તારીખમાં 85 વર્ષના એ મહાત્મા રોજ રાત્રે 2 વાગે જાગીને ઉભા ઉભા 1008 લોકસ નો કાવસર કરે છે. આવા શ્રવણ આજના કાળ ની અંદર વિદ્યમાન છે. બહેનો સાચું કહેજો, શ્રાવક ની સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો હોય અને ઘરના વડીલ એ જ વખતે બીમાર થાય અને કદાચ બહાર જવાનું બંધ રહે, મનની અંદર કેટલા બધા વિકલ્પો ઉભા થઈ જાય. એક શ્રમણી ભગવંત છે, પાલીતાણા ગયા છો કોઈ આમાંથી? પાલીતાણા કેટલા ગયા છો? પાલીતાણા કેટલા ગયા છે? કારણ કે આપણને એક પાલીતાણાના દાદા દેખાય છે સ્થાવર તીર્થ રૂપે, ત્યાંના જંગમ તીર્થને જઈને એકવાર જુહારો તો ખરા, ત્યાંના ભૈયા વચ્ચે ખાતાને એકવાર જઈને જઈ આવો, સલામ ભરવાનું મન થશે. મારા કુમારપાળ ભાઈ વી સાહે કેવી કમાલ કરી છે, સોયથી માંડીને અંતિમ પાલકી સુધીની બધી જ વ્યવસ્થા સાધુ અને સાધ્વીજી માટે એ પાલીતાણાના ભૈયા વચ્ચે ખાતામાં કરેલી છે. એ વ્યવસ્થાને જોઈને રાજનગરના એક દાનવીરે ત્યાં ઉભા ઉભા 7 કરોડનો ચેક એ ભૈયા વચ્ચે ખાતાને અર્પણ કરી દીધો. આવું ભૈયા વચ્ચે ખાતું આપણા પાલીતાણા તીર્થમાં છે. એ શ્રમણી બિહારમાં જાવ, એ શ્રમણી ભગવાન ત્યાં બિરાજમાન છે, જેને સંયમ લીધે 13 વર્ષ થયા છે. દર વર્ષે એકવાર દાદાજી યાત્રા કરવી એવો તમારો ને મારો નિયમ, ભાવનગરમાં જવાનું, ઉતરવાનું, આજુબાજુ બધું જ ગૌણ કરવાનું. એ તળેટી પણ આપણે છોડી દઈએ જે સુમતીનાથ દાદાની તળેટી, એ શ્રમણી ભગવાન શ્રમણી બિહારમાં. હું ગયો એ દિવસે મને બપોરનું ભોજન વાપરવાનું મન ના થયું. એક શ્રમણી ભગવાન 13 વર્ષથી પાલીતાણામાં છે, પણ 4 વૃદ્ધ શ્રમણી ભગવંતોની એવી સેવાને ભૈયા વચ્ચે કરે છે, 13 વર્ષમાં એક પણ વાર ગિરિરાજ ઉપર રહેલા દાદાનું મુખ સુધા જોવા એ શ્રમણી ભગવંત ગયા નથી. આજના કાળના શ્રમણી ભગવંત છે. આ મુંબઈના અંધેરીમાંથી MBA થયેલા એક સ્થાવિકા દીક્ષા લેવાનો ભાવ થયો, પણ દીક્ષા માટે એવું ગ્રુપ પસંદ કરવું જ્યાં પોતાના સિવાય બધા વૃદ્ધ જ્ઞાન અને સેવ્ય હોય. આજે 6 શ્રમણી ભગવંતને એ શ્રમણી ભગવંત એકલા MBA થયેલા બેન શ્રમણી બન્યા પછી એ બધાની ભૈયા વચ્ચે કરી રહ્યા છે. આ પ્રભુ શાસનની કમાલ. આપણા સંતાનોને, આપણા માતા પિતાનો હાથ પકડીને સંતાનોને દિલાસ લઈ જવા હોય ને ત્યારે શરમ આવતી હોય. બે મહાત્મા પોતાના ગુરુ, પોતાના ગુરુ નથી, સેવામાં મૂકવામાં આવેલા છે. નામ કહું તમને પછી. વિહાર કરવો હોય ને એ મહાત્મા મોટી ઉંમરે વિહાર ચાલીને કરે, 5-7 કિલોમીટરનો વિહાર થાય એટલે અત્યારે આ ગામથી નીકળ્યા સવારે, બપોર સુધીમાં 5 કિલોમીટર પહોંચે, બંને ગુરુ ભાઈઓ એમને ટેકો આપીને ચલાવે, ત્યાં રોકાવાનું, ત્યાં આંબીલની ગોચરી લાવવાની, આંબીલ કરવાનું અને પાછું 5 કિલોમીટર આગળ જવાનું. આ રીતનો વિહાર એ ગુરુ ભગવંતો પોતાના ગુરુ ભગવંતને કરાવે એટલે કોણ? આચાર્ય ભગવંત ધર્મસિંહ સુરીશ્વરજી મહારાજા, આચાર્ય હેમમલ્લભસુરી મહારાજા એમના ગુરુ એટલે આચાર્ય ભગવંત હિમાંશુસુરી મહારાજા. આ આજના કાળની ઘટના છે. તીર્થોના દર્શનની ના નથી, પણ એ તીર્થમાં છુપાયેલું મારું જંગમ તીર્થ. એક બાજુ તો ગાઈએ છીએ શ્રમણીઓનો જય જયકારો, શ્રમણ ધર્મનો જય જયકાર, દીક્ષાર્થી અમર રહે. એ દીક્ષા લીધા પછી કઈ પરિસ્થિતિમાં મારા ભગવંતના શાસનને સાચવી રહ્યા છે એકવાર જઈને જોઈ આવો તો તમને ખબર પડે. એક મુનિ ભગવંત મલાડ મુકામે દીક્ષિત થયેલા, ત્યાર પછી એમની માનસિક અવસ્થા બગડી, 3 વર્ષ એમની ટ્રીટમેન્ટ ચાલી અને કમાલ જુઓ અત્યારે 64 વર્ષનો સંયમ પર્યાય, 90,000 શ્લોક પ્રમાણ ભેજાનું દહી કરી નાખે એવા ન્યાયના ગ્રંથ ઉપર યશોલતા નામની ટીકા રચીને પોતાના ગુરુદેવના નામને એમને દિગ દિગંતમાં ખ્યાતિ અપાવી. આવો, આવા તો એક પછી એક એનું વિવરણ કરવા બેસીએ તો કદાચ સવાર પણ ઊંચી પડે. હવે સમયની મર્યાદા છે, હજી ઋણ સ્વીકારના તબક્કામાં પ્રવેશવું છે. છેલ્લી વાર દરેકના હાથ ઉપર ધન ધન તે મુનિવરા. કોઈ ખુશ જ હોય કોઈ ખુશ જ હોય.
એવો પણ સાદું જીવનનો માત્ર આપણી તાલી ગુંજતી હોય. અહીંથી એ ગાઈ રહ્યા છે વગર સંગીતે એક લાઈન, પણ દરેકના હાથ તાલીથી ઉપર હોવા જોઈએ, માત્ર આપણા હૃદયના ભાવ અને તાલી. ચાલો દરેકના હાથ ઉપર, દરેકના. એ માન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે દેવો પણ સાધુ જીવનનો. ભુજેગા પાવન પગલા ધરતી ધગમગાર કરે પ્રવેશ કરીએ તે પૂર્વે આયુષીબેન અને પ્રાચીબેન તમારા ભાગ્યોદય નો સૂર્યોદય થવા માટે જઈ રહ્યો છે. અનંત સુખના દ્વાર તમારા માટે હવે ઉઘડ ઉઘડ થઈ રહ્યા છે. અનંત આરિહંતોની અનુગ્રહ કૃપાના તમે હવે ભાજન બનવા માટે જઈ રહ્યા છો. પંચ પરમેશની ભગવંતની નિતરતી કરુણાના તમે ભાજન બનવા જઈ રહ્યા છો.
પેલા દેવોને પણ અસૂયા થાય એવી તમારી ભાગ્ય દશા હવે જાગ્રત થવા માટે જઈ રહી છે. કારણ તમારી સંસાર યાત્રાનું છેલ્લું સ્ટેશન હવે આપવાની તૈયારીમાં છે. કારણ તમને અનાદિના ભવરોગનું ઔષધ મળવા જઈ રહ્યું છે, નામે સંયમ જીવન. જે સંયમ જીવનની પ્રાપ્તિ માટે દશાણભદ્ર રાજાએ રાજ્ય સામ્રાજ્યને તિલાંજલિ આપીને દીક્ષા લીધી. સનત કુમાર ચક્રવર્તીએ છખંડના સામ્રાજ્યને તિલાંજલિ આપીને દીક્ષા લીધી. શાલીભદ્ર જેવા ધન કુબેરોએ ધોમ ધોમ સાહિબીને શિવ નિર્માલ્ય ગણીને દીક્ષા લીધી. મારા જંબુ કુમારે 8-8 રૂપવતી કન્યા અને કરોડોનો દાયજો મૂકીને દીક્ષા લીધી. પેલા મેઘ કુમારે ભાવિ સામ્રાજ્ય કરતા યોગ સામ્રાજ્યને પ્રધાનતા આપીને દીક્ષા લીધી. અને અભય કુમાર મંત્રીશ્વરે પોતાની બુદ્ધિમાં ચારિત્ર ધર્મનું મૂલ્યાંકન આંકીને દીક્ષા લીધી. પેલા અયબુદ્ધાજીએ બાલ ક્રીડા કરતા કરતા, ધૂલી ક્રીડા કરતા કરતા આત્મ ક્રીડા કરવા માટે દીક્ષા લીધી. પેલી રાજકુમારી ચંદ્રાએ પ્રભુના પાવન પંથનું સરણું સ્વીકાર્યું. અને મૃગાવતીજી જેવી પટરાણીઓએ પણ સંયમ સ્વીકારી પોતાના જીવનનો જીર્ણોદ્ધાર કર્યો. એ માર્ગે આપ જયારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છો, અમારી કોઈ એવી યોગ્યતા, પાત્રતા, લાયકાત, હક કે અધિકાર નથી. પણ આજે જયારે સંઘ આપને વધાવી રહ્યો છે, ત્યારે કેટલીક વાત 5 મિનિટ માટે આપ બંને સન્મુખ કરવી છે. નંબર 1, આયુષી બેન, ચિંતામણી રત્ન, આગળો ઉડાડવા પણ કામ લાગે અને ભવની દરિદ્રતા પણ દૂર થાય. ચિંતામણી રત્ન થી ભવની દરિદ્રતા દૂર થાય એમાં એની સાર્થક સંયમ નામનો અપૂર્વ ચિંતામણી રત્ન પ્રાપ્ત થવા માટે જઈ રહ્યું છે. ભવો ભવના દેવાને દરદરને વિટાવજો, એ માટેનો શ્રેષ્ઠ ઉપાય મુક્તિની તાકાત આપી દેતી મારા ભગવાનની ભક્તિ. ભક્તિ જબ ભોજન મેં મિલતી હૈ, પ્રસાદ બનતી હૈ. ભક્તિ જબ ભૂખ મેં મિલતી હૈ, ઉપવાસ બનતી હૈ. ભક્તિ જબ પાણી મેં મિલતી હૈ, ચરણામૃત બનતી હૈ. ભક્તિ જબ સંગીત મેં મિલતી હૈ, કીર્તન બનતી હૈ. ભક્તિ જબ પ્રવાસ મેં મિલતી હૈ, યાત્રા બનતી હૈ. ભક્તિ જબ ઘર મેં મિલતી હૈ, ઘર સ્વર્ગ બનતા હૈ. પર ભક્તિ જબ વ્યક્તિ મેં ગુલ મિલ જાતી હૈ, વ્યક્તિ સ્વયં હિ પરમાત્મા બન જાતી હૈ. તમે પણ ગલ્લામાં ગલ્લી તકે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરો, એ જ અમારા અંતરના મનોરથ. પ્રાચીને સંયમ જીવનનો પ્રાણ, ચારિત્રના તમામ યોગોને નીલાચ્છમ રાખનારું જળ અને મધુર આસ્વાદ સાથે ચારિત્રને પુષ્ટ કરનારું પરિબળ એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાયથી વૈરાગ્ય જન્મે, જાગે અને જીવે. પરથી ખસ, શ્લોકમાં બસ, આટલું બસ. મુખ ભીતે પીઠ દરવાજે, સાધુ સ્વાધ્યાય રમે એક જીતે. ભાઈ સ્વાધ્યાયનો રસકસ તો તમને વૈરાગ્યથી કોણ કરી શકે કસમસ. તમારી પત્રિકા કે તમે દીક્ષા લેવાના છો એ જન સમુદાયને ખબર પડી છે, પણ પેલું સ્વાધ્યાય એમ કહી રહ્યો છે, સંયમ સ્વીકારી તમારા આંગણે તમે સ્મૃતનો પચ્છવ માંડો, પરને પરિહરી પરમના પ્રકાશમાં જંગમ તીર્થથી સ્થાવર તીર્થ સુધીની તમારી યાત્રા વહેલી સંપન્ન થાય અને ભાગ્ય ભાગ્યનું તિલક થાય એવી શ્રી સંઘની અંતઃકરણથી તમને શુભકામના છે. શરીર સાજુ અને સારું રહે એટલું અને એવું કરો એમ નહીં, તમારા ગુરુનો હાથ માથે ફરે એટલું અને એવું જ કરો એમાં જીવનની ધન્યતા. ગુરુની નિગ્રહ કૃપા, એની અનુગ્રહ કૃપા બંને તારનારી છે. એ સીજે કે ખીજે, આપણું તો કામ સીજે. અને એટલે શ્રદ્ધા કી ચીની, ભક્તિ કા ઘી, આટા વિશ્વાસ કા મિલા કે દેખો જી. શ્રદ્ધા કી ચીની, ભક્તિ કા ઘી, આટા વિશ્વાસ કા મિલા કે દેખો જી. ગુરુ નામ કા લડ્ડુ તૈયાર હો ગયા, જિસને ભી ખાયા ઉસકા બેડા પાર હો ગયા, ઉસકા બેડા પાર હો ગયા. કાચી બેન, સંયમ એ સિદ્ધ શિલા તરફ લઈ જનારો મહાન યોગ છે, પણ સિદ્ધ શિલા તો આવતીકાલ છે. આજ ઉપયોગશીલ, સહનશીલ અને સમજણશીલ બનવાનું છે. દુર્લભ સંયમ જીવન સુલભ બન્યું, હવે સુલભ સંયમ જીવનને સફળ બનાવવાનું છે. દસમી યતિ ધર્મના પિતા ન ખોડે
અને અષ્ટ પ્રવચન રૂપી માતાના ઘોડે રમનારો સાધુ હંમેશા આનંદમાં હોય, હંમેશા શાંતિમાં હોય. ચિત્ત પ્રસન્નતા એ સાધુ જીવનની ફલશ્રુતિ છે. એક જ વાક્ય, અકારણ પણ આનંદમાં રહેવું, એમાં આપણા સાધુ જીવનની આસ્વાદ છે, એમાં આપણા સાધુ જીવનની સફળતા છે. જિંદગી અમે બહુત કુછ સ્વીકારતી હૈ, કભી હસાતી હૈ, કભી રુલાતી હૈ, લેકિન જો હર હાલ મેં ખુશ રહેતે હૈ જિંદગી, ઉસકે આગે અપના સિર ઝુકાતી હૈ જગત, તમારે સન્મુખ નતમસ્તક બને એવી રીતે તમે સંયમની સાધનામાં કભી ન બનજો. આયુષી બેન, જીવન જળનું સંયમ ગંગામાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યું છે. આશય એક જ, શુદ્ધ બનવું. જે સહન કરે તે શુદ્ધ બને, ને શુદ્ધ બને તે સિદ્ધ બને. એના માટેની માસ્ટર કી એક જ, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. કોઈ મને અનુકૂળ વર્તે છે, મારું દ્રવ્ય હિત કરે છે. કોઈ મને પ્રતિકૂળ વર્તે છે, મારું ભાવ હિત કરે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાને એક સમાન પલ્લે સાધી શકે. કેરીનો રસ અને કરિયાતાના આસ્વાદમાં રંજ અને રંજન વગરના રહી શકીએ તો સમજવું કે આપણું સાધુપણું સફળ છે. જિંદગી કા ઇમ્તહાન આસાન નહીં હોતા, બિના સંઘર્ષ કિયે કોઈ મહાન નહીં હોતા. જબ તક ન પડે હથોડી કી માર, તબ તક પથ્થર ભી ભગવાન નહીં હોતા, તબ તક પથ્થર ભી ભગવાન નહીં હોતા. સાચી કે રડિયામણો મારા પ્રભુનો વેશ, એ રડિયામણો મારો પ્રભુનો દેશ, એ દેશને જોવાનો પાસપોર્ટ એટલે પ્રભુનો વેશ. એ વેશને ધારણ કરીને કોક આત્માઓ બાર ભવે પહોંચ્યા, કોક બાર મહિને પહોંચ્યા, કોક બાર કલાકે પહોંચ્યા, કોક બાર મિનિટે પહોંચ્યા, અને કોક બાર સેકન્ડે પહોંચ્યા. જેવી જેની લગની, જેવી જેની અગ્નિ, પ્રભુના વેશથી પ્રભુના દેશ સુધી પહોંચવાની તમારી સંયમ યાત્રા અને તમારી સ્વપ્ન યાત્રા વહેલી તકે સાકાર થાય એવા અમારા સૌના અંતરના મનોરથો છે. કદમ એસે ચલના કી નિશાન બન જાય, હર કદમ એસે ચલના કી નિશાન બન જાય. યું તો જિંદગી હમ સબ જી લેતે હૈ, જિંદગી એસે જીના મેરે જિન શાસન કે નામ પર વિશાળ બન જાય, મેરે જિન શાસન કે નામ પર વિશાળ બન જાય. અને તે કુછ કહેવું છે. ગુજરાતી મહિના કેટલાને આવડે? કાકા બોલતા નહીં ગુજરાતી મહિના. અહીંયા ભાઈઓમાં બધા ગુજરાતી મહિના આવડે, બારે મહિનાના નામ, કારણ કે આપણે અંગ્રેજી મીડિયમમાં ભણ્યા. આ બહુ મોટી આપણી કમનસીબી છે. ગમે તેટલા દિલાસરો ઉભા કરો, ગમે તેટલા ઉપાસનો ઉભા કરો, ગમે તેટલા ઉત્સવ મોત્સવ ને અનુષ્ઠાનો કરો, પણ માતૃભાષા જો સંતાનને નહીં શીખવાડી હોય તો આનું રક્ષણ અને સંરક્ષણ અને આનું સંવર્ધન કરશે કોણ? અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉપાશ્રયમાં આ ખુરશી વાળો વર્ગ વધારે દેખાઈ રહ્યો છે. આ સત્ય અને નગ્ન હકીકત છે. આપણા સંતાનો પ્રોફેશનલ કેરિયરમાં જોડાયા, મંડે ટુ ફ્રાઈડે એમની પાસે સમય નથી, અને સેટરડે ને સન્ડે પોતાના સિવાય બીજા કોઈનું કામ નથી. આવી પરિસ્થિતિમાં આપણે જોડાઈ રહ્યા છે. નંબર બે, વરવી પરિસ્થિતિ છે. પહેલા ગળીઓ આવી સાંકડીને નાની હતી, અત્યારે ગળીઓ આમ સાંકડીને ઊભી થતી ગઈ છે. 32, 35, 37, 40, 45 હવા કેટલી વધારે આવે અને ટોપ પર ગયા પછી આખું કાંદીવલી કેવું દેખાય એનો આસ્વાદ આપણે માણવાનો. આપણા ઘરની ભૂમિ ઉપર ભલે સાધુ કે સાધ્વીનો પ્રવેશ ના થાય. અમદાવાદ રાજનગરના એક શ્રાવિકા, ઘરના બંગલાનું રિનોવેશન કરાવવાનું હતું. શ્રાવક ને ચોખ્ખું કહી દીધું, આખો બંગલો તમારે જ્યાર ને જેવી રીતે રિનોવેટ કરાવવો હોય તો કરાવો, મારા રસોડા વિભાગને તમારે સ્પર્શ નથી કરવાનો. 20 વર્ષ પહેલા નાખેલી એ ટાઇલ્સ ફ્લોરિંગ આજે પણ ઉકળી ગયેલું એવું ને એવું જ રાખવું છે. કારણ શું? કારણ આ ઘરની આ રસોડાની ભૂમિ ઉપર 10,000 થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતોએ સુપાત્ર દાનનો લાભ આપ્યો. આ એ શ્રાવકની ગરિમાને સલામ છે કે અત્યારના કાળમાં પણ સુપાત્ર દાનની જખરાને રાખીને બેઠા છે. આયુષીબેન, કારતકમાં રહેજો કોમળતાએ, માક્ષરમાં રહેજો મનોમંથને, પોષમાં રહેજો પવિત્ર પરિણતિથી, મહામાં રહેજો મધુરતાએ, ફાગણમાં રહેજો તમે ફોરમતા, ચૈત્રમાં રહેજો તમે ચારિત્રશીલ, વૈશાખમાં રહેજો તમે વૈયા વચ્ચે, જેઠમાં રહેજો તમે જયશાળી, અષાઢમાં રહેજો તમે એકાંતે, શ્રાવણમાં રહેજો તમે શ્રવણ યોગે, ભાદરવામાં રહેજો તમે ભીના ભીના, અને આસોમાં સદૈવ તમે રહેજો અનુકરણીય, સદૈવ રહેજો તમે અનુકરણીય. કાચી બેન, જાન્યુઆરીએ રહેજો તમે જાગ્રત,
ફેબ્રુઆરી એ કરજો તમે ફતે, માર્ચમાં રહેજો તમે મક્કમ, એપ્રિલમાં રહેજો તમે અડીકમ, મે માં રહેજો તમે મર્યાદા સભર, જૂનમાં રહેજો તમે જોશીલા, જુલાઈમાં રહેજો તમે જિજ્ઞાસુ, ઓગસ્ટમાં રહેજો તમે અનુપ્રેક્ષાએ, સપ્ટેમ્બરમાં રહેજો તમે સત્વ સભર, ઓક્ટોબરમાં રહેજો સ્વમાં ઓગરતા, નવેમ્બરમાં રહેજો તમે નમ્ર, અને ડિસેમ્બરમાં દીકરી તું બનજે દાપણનો દરિયો, દીકરી તું બનજે દાપણનો દરિયો. પ્રાચીબેન રવિવાર સૂર્ય જેવા તેજસ્વી બનજો, સોમવાર ચંદ્ર જેવા શીતલ અને સૌમ્ય બનજો, મંગળવાર પ્રત્યેક પળે પ્રભુની આરાધનામાં લીન બનજો, બુધવાર બનજો વિદ્વાન અને બુધ, ગુરુવાર થજો ગુરુના સદા આજ્ઞાંકે, શુક્રવાર ન થતા કદી વક્ર કે જડ, અને શનિવાર જોજો જલ્દીથી જશે બધી સંસારની સંગી અને પનોતી દૂર. આયુષીબેન સન્ડે રમત રમત માં છોડી, આ દીકરીને કોઈ એમ નહીં કે આ તમને લાગતું હતું મમ્મી કે આ છોડી શકશે, છે સંસાર છોડી શકશે, કેવી લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ રાકેશભાઈ એની, મેં સાંભળ્યું કપડાની બાબતનો શોખ પરાકાષ્ઠાનો, ખાવાની બાબતમાં એકદમ ચૂઝી, એટલે 19-20 બન્યું હોય ને તો પણ એને હાથ નહીં લગાડવાનો. ભગવાનની પૂજા મન થાય તો ક્યારેક કરી હશે, અને પ્રતિક્રમણનું એટલે કટાશનું માત્ર પર્યુષણના પર્વના દિવસોમાં ખુલે, પણ એક શ્રમણી ભગવંતનું પરિવર્તન આ સ્થાન સુધી પહોંચાડી શકે આ મારા ભગવંતના શાસનના સાધુના દર્શન. સંડે રમત રમતમાં છોડી તમે સંસારની પ્લે, મંડે હવે ધર્મરાજા સંઘ પ્લે, ટ્યુઝડે હવે રેજો રાઈટ વે, વેન્સડે શુભ અને શુદ્ધ ભાવોને કરજો તમે કન્વે, થર્સડે સૌ જીવ ઉપર છાંટજો વાત્સલ્યનું સ્પ્રે, ફ્રાઈડે ધર્મા માટે દેવ અને ગુરુને કરતા રહેજો ફ્રે, અને સેટરડે જીતી જજો માનવ ભવનો આ તમે ગ્રેન્ડ ફિનાયલે. આયુષીબે શિયાળો રહેજો ઠંડા અને કર્મરાજાને મારજો દંડો, ઉનાળો મો રાજા પર કરજો કોપ, આતમને આપજો અનેરો ઓપ, અને ચોમાસો રહેજો ભીતરથી તરબતર, સુવાસે જેમ અત્તર. અને આયુષીબેન વિન્ટર મારા પ્રભુનું જ વચન છપાય એવું બનજો તમે પ્રિન્ટર, સમર અમારા સંસારની ન સાંભળતા કોઈ રૂમર, અને મોન્સૂન ખૂબ બનજો દીકરા ભલે હોય મૂન કે ફૂલ નૂન, અને છેલ્લે છ ઋતુ વસંત સેવા અને ભૈયા વચનો, ક્યારેય સંયમ જીવનમાં ન આવે અંત, ગ્રીષ્મ યાદ રાખજો કરેલી બનતે સૂત્રની પ્રતિજ્ઞા લીધી છે તમે ભીષ્મ, વર્ષા અનાદિના કર્મમળ ઉપર જોડજો તમે પ્રભુ વચનના કળસા, શિશિર સંયમે રહેજો સ્થિર, વીર ધીર જેમ સાવજ રહે ગીર, શરદ વિતાવજો ભવો ભવના દરદ, તમારા માટે ગુરુવરનો હાલ છે વરદ, અને વસંત હવે બનાવજો એક જ અંત, એ પણ માત્ર વિતરાગી ભગવાન 24/7 365 days all the time charitra dharme tame banne jana rejo all time prime jo mari antar ki sukhana ek nana prup hai You
અરે આજ બુક જડતી રહ્યું અબ ગુરુ અનમોલ રતન નૈરાગ છે મૂળ વતન જતન લાખો જન ઇન ચાહે છે પણ એકો ચાહે રજો હરણ રામન કી વિરાટ વજવા સિદ્ધિપતિ પર ધરે ચરણ નમ્ર બની વિનમ્ર પ્રભુ એ ભાવ મારા જી રહ્યું નમ્ર બની ને કુમાર પ્રભુ એ ભાવ મમન રાજી રહ્યું વીર પ્રભુ ના માર્ગ પર ચાલ ભૂખાવી ગયો વીર પ્રભુ ના માર્ગ પર ચાલ ભગવંત
ज्योति प्रभाश्रीजी शिष्या साध्वीजी भगवंत अपूर्व कलाश्रीजी मारा साहेब चरणे जीवन समर्पित करने जा रहा है। ये साध्वीजी भगवंत मारवाड़ी है, आप मारवाड़ी क्रम से पहला गुजराती शिष्या पशी मारवाड़ी पशी गुजराती आ पांचमो नंबर एट आम वृद्ध में चौथो नंबर आम पांचमो नंबर अपूर्व कलाश्रीजी महाराज ने बांध करिए तो चौथो नंबर हमें मारवाड़ी एट मारवाड़ी गुजराती परंपरा एमने जाड़ी है। એ સાધ્વીજી ભગવાન મસ્કરીમાં વાળા એમને કહેવું પડે કે એટલા સુકરડી છે કે હવાનું એક ઝોકું આવે ને તો ઉડી જાય, પણ એમનું મનોબળ એમનું વિલ પાવર એમની આચાર ચુસ્તતા અને લોકોને સન્માર્ગે જોડવા માટેની એમની જીજીવિષા એ સેલ્યુટ કરાવે છે। પરમાત્માના જિનાલયમાં પરમાત્માની પૂજા કરીને બાર ઓટલા ઉપર બેસવું મને ગમે, પણ પ્રભુની સામે ચૈત્ય વંદન કરવાની આળસ આવે। સાહેબ દેવચંદનગર ચોમાસામાં આ ઘટનાને જોઈ એક દિવસ બોલાવીને કીધું કે દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા કર્યા વગર સાવક રહે તો એ ઉપર શર્ટ અને નીચે કઈ ના પહેરી હોય એવી પરિસ્થિતિ કહેવાય, કારણ કે પ્રભુનો ગુણ વૈભવ તો માણવાનું તમે વિસ્મૃત કરો છો। એ દિવસથી મારા જીવનમાં ચૈત્ય વંદન પ્રભુની સન્મુખ ચાલુ થયું, એમાં ઉપકાર આ શમણી ભગવંતનો છે। મહારાજ સાવિકાએ વર્ધમાન તપની ઓળીનો પાયો ભર્યો એ આ શમણી ભગવંતની પ્રેરણાથી થયું છે। શિબિરોના માધ્યમ દ્વારા અનેક યુવતીઓના જીવન પરિવર્તિત કરવા માટે પાંચ પાંચ દિવસે લોહીનું પાણી એક કરે, શિષ્યા થાય કે ના થાય એની બહુ વેચા નથી, પણ જે શિષ્યા થાય એનું આત્મઘડતર બરાબર થાય, એ આશ્રિતનું આત્મહિત થાય, એની પ્રત્યેક પડે તકેદારીને કાળજી આજે પણ એ શમણી ભગવંત લઈ રહ્યા છે। હાથ ઊંચા કરી એ અપૂર્વ કલાશ્રીજી મારા સાહેબના આપણે ઉદાહરણ લઈએ કે જેમના ચરણે આપણા આયુષ્યનું જીવન સમર્પિત કરવા માટે જઈ રહ્યા છે। તો પ્રાચીબેન બાપજી મહારાજ સિદ્ધિસુરી મહારાજ કહેવાય, દીક્ષા લેવાની તીવ્ર તમન્ના, પરિવારવાળાએ લગ્ન કરાવ્યા પણ અંદર ઝળહળતો વૈરાગ્ય, એ વૈરાગ્ય એક દિવસ એવી રીતે લાવા બનીને ફૂટ્યો કે એકલા જઈને દીક્ષા લઈ લીધી, પરિવારવાળા ઉચકીને પાછા લાવ્યા, સંયમ જીવનના વસ્ત્રો કાઢી લીધા અને નગ્ન અવસ્થામાં ત્રણ દિવસ સુધી રૂમમાં રહ્યા। શાવિકાથી એ દર્દ સહન ન થયું, શાવિકાએ પરિવારના વડીલોને કહ્યું એમને વૈરાગ્યની તીવ્ર ઈચ્છા છે, મને એમના એ નિર્ણય પ્રત્યે માન છે, એમને સંયમ પંથે જવા દો। સંયમ પંથે મહાત્મા આવ્યા, 72 વર્ષની વય હતી અને એક બેન પછખાણ લેવા માટે આવ્યા, એમણે ઉપવાસનું પછખાણ માંગ્યું। સાહેબ વિચારમાં પડ્યા આજે નથી અને આ વૃદ્ધ બેન લગભગ એ બેનની વય પણ 75ની આસપાસ હશે, ઉપવાસનું પછખાણ માંગે છે, એમણે પૂછ્યું કંઈ કારણ કંઈ તપ ચાલે છે? પેલા બેને સહજતાથી કહ્યું સાહેબ વર્ષી તપની આરાધના, બીજો વર્ષી તપ ચાલી રહ્યો છે। સાહેબ વિચાર કરે 75 વર્ષની વયે બીજો વર્ષી તપ, 72 વર્ષની વય સુધી મેં વિચાર જ ના કર્યો અને 72મા વર્ષે ચાલુ કરેલો વર્ષી તપ 105 વર્ષે કાળધર્મ પામ્યા, અખંડ 33 વર્ષી તપની આરાધના એ મહાપુરુષે પોતાના જીવનકાળમાં સંપન્ન કરી। 1000થી અધિક મુમુક્ષુને રજોહરણ અર્પણ કરવાનું બહુમાન આ કાળની અંદર જો કોઈના ફાળે જાય તો એ સિદ્ધિશ્રી મહારાજ અર્થાત બાપજી મહારાજના ફાળે જાય છે। એ વૃંદના સાધ્વીજી ભગવંત સુબોધયા શ્રીજી મહારાજ સાહેબ, એમના શિષ્યા સાધ્વીજી ભગવંત નિરાગરસા શ્રીજી મહારાજ સાહેબ એટલે આચાર્ય ભગવંત કુલબોધી સુરીવર મહારાજના બા મહારાજ, અને એમના શિષ્યા એટલે એમના બેન મહારાજ પરાગરસા શ્રીજી મહારાજ સાહેબ, એમના ચરણે પ્રાચીનેન જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છે। આ વૃંદ અમારા લબ્ધિ નિધાન શાંતિનાથ જીતેન્દ્ર શાંતિનાથ જૈનસન જીતેન્દ્ર રોડ મલાડ મુકામે ચાતુર્માસ હતું કોરોનાના સમયમાં, 10 જણા છે ને અત્યારે 10નું શમણીનું વૃંદ, તમને ખબર ના પડે કયા શમણી ભગવાન કયું કામ કરે છે, બધાની અલગ અલગ માસ્ટરી, કોઈ વ્યાખ્યાતા છે, કોઈક પાઠ આપે, કોઈક વૃંદની બીજી જવાબદારી સંભાળે, કોઈક ગોચરચર્યાની જવાબદારી સંભાળે, કોઈક પાણી લઈ આવે, બે બહેનો ભેગા થાય ને અને 5 મિનિટ મૌન બેસી રહેવું શક્ય બને ખરા? આ મસ્કરી કરવા નથી કહેતો, એક જગ્યાએ ખરેખર ઘટના બની, ઉપધ્યાન તપનો પ્રસંગ હતો, મેં કીધું કે 5 મિનિટ સુધી મૌન રહેશો ને તો એ બેનને 500 રૂપિયા આપવામાં આવશે। 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ મને થયું કે હવે 500 ગયા અને બરાબર 4:45 થી એટલે બેન બોલે હજી કેટલી વાર છે, 500 બચ્યા। આ સહજ ઘટના છે, એમને ઉતારી પાડવા માટે નથી,
અત્યારે ગોશિપ તો તમારી ને મારી પણ વોટ્સએપ અને ફેસબુક માં બહુ ચાલી છે, એટલે એની પર આમ જોવા જઈએ ને તો ચાર ચોટલા મળે અને ગોશિપ કરે ને જૂના કાળની વાત હતી, વગર ચોટલે ગોશિપ આપણે મોબાઈલમાં કરી રહ્યા છીએ. અને આવા કાળની અંદર આ શ્રમણી ભગવંતોનું જીવન તમે જુઓ, ખરેખર આફરીન પોકારી ઉઠો એવું જીવન તેઓ જીવી રહ્યા છે. એ વૃંદમાં આપણા પ્રાચીબેન ભળવા માટે જઈ રહ્યા છે. આ પણ અગત્યની વાત કહેવાય, બે બહેનો ઘણીવાર મનની અંદર વિચાર આવે કે એક જ સમુદાયમાં હોય તો કદાચ આપણને સુવિધા રહે, પણ આ મા બાપના હૃદયની વિશાળતા એ હતી કે દીકરીને જે ગુરુ ગમે, લવ એટ ફર્સ્ટ સાઈટ, અને એ ગુરુ પાસે જો જીવન જીવે તેનું ઘડતર બહુ ઉત્તમ રીતે થાય. હાથ ઊંચા કરીએ પરાગ રસા શ્રીજી મહારાજને આપણે ઉભા. ચાલો અક્ષત આવે તે પૂર્વે રાકેશભાઈને પહેલી વાર મેં ત્યાં જોયા, જીતેન્દ્ર રોડ પધાર્યા હતા. પ્રાચીબેનની વર્ષિદાન યાત્રા એ દિવસે જીતેન્દ્ર રોડમાં હતી. પણ આ બે દીકરીઓ, ત્રણ દીકરી, એમાંથી એકને આપે વડાવી, એક દીકરો બાકી છે. એટલે હું સીમિત ન રાખતા કે કૃષ્ણ મહારાજા ખાલી દીકરીઓને મોકલતા હતા એટલે દીકરાને ઘરે સાચવી છે. ઓ પરિયો કા રૂપ હોતી હૈ, યા કડકતી ઠંડ મેં સુહાની ધૂપ હોતી હૈ, ઉદાસી મેં હોતી હૈ હર મર્સ કી દવા કી તરહ, યા ઓંસ મેં શીતલ હવા કી તરહ, વો ચિડિયો કી ચહચહાટ હૈ યા નિશ્ચલ ફિર ખિલાટ હૈ, વો મેરે આંગન મેં ફેલા ઉજાલા હૈ યા મેરે ગુસ્સે પે લગા તાલા હૈ, વો પહાડ કી ચોટી પે સૂરજ કી કિરણ હૈ યા જિંદગી સહી જીને કા આચરણ હૈ, તાકત જો ઘર કો મહલ બના દે, હે વો કાફિયા જો હર ગઝલ કો મુકમ્મલ કર દે, મેં યે નહીં કહુંગા વો જો હૈ તો વો જો નહીં હૈ તો વર્ણમાલા અધૂરી હૈ, જિસકે બિના જિંદગી કુછ ભી નહીં હૈ, મેં યે નહીં કહુંગા વો હર વક્ત સાથ સાથ હોતી હૈ, ક્યોંકિ બેટિયા તો સિર્ફ એક અહેસાસ હોતી હૈ, ક્યોંકિ બેટિયા તો સિર્ફ એક અહેસાસ હોતી હૈ. આવી બંને દીકરીઓને પ્રભુના પંથે વડાવી અને એક સાથે રત્નકુક્ષી માતા પિતા બનવાનું બહુમાન, એક દીકરી 27 તારીખે પ્રવર્જિત થાય, બીજી દીકરી 8 જૂને પ્રવર્જિત થાય અને રત્નકુક્ષી માતા પિતા બનવાનું બહુમાન એમના ફાળે જાય. લોગ કહેતે હૈ બેટિયા તો ઘર કા ઉજાલા હોતી હૈ, લોગ કહેતે હૈ બેટિયા તો ઘર કા ઉજાલા હોતી હૈ, બેટિયા તો અમૃત કા પ્યાલા હોતી હૈ, લેકિન ખુશ નસીબ હૈ વે મા બાપ જિનકી બેટિયા ચંદન વાલા ઓર મૃગાવતીજી બનતી હૈ, જિનકી બેટિયા ચંદન વાલા ઓર મૃગાવતીજી બનતી હૈ. આવો આ બંને જણા એમને ત્યાં આરૂઢ કરી અને એમના કૃતજ્ઞતાના ઋણ સ્મરણ રૂપે ઉભારણા લઈએ. આપ ત્યાં બિરાજમાન થજો, આપ પણ ત્યાં પધારજો. દુખ ન લાગી માં તેરી અખિયા, દુખ ન લાગી માં તેરી અખિયા, મેરે લીએ જાગી હૈ તું સારી સારી રતિયા, મેરે લીએ જાગી હૈ તું સારી સારી રતિયા, મેરી નિંદિયા પે અપની નિંદિયા ભી, મેરી નિંદિયા પે અપની નિંદિયા ભી, તું દેવાલી હૈ ઓ માં, ઓ માં તો બનના હૈ મુજકો શરમણ હી
ચાલો દરેક જણા એક દીવા જે આપવામાં આવ્યા છે વિદાય વખતે ખોલવાના છે તેને નીચે મૂકી દેજો. અત્યારે એના ઉપર કોઈ પ્રયોગ ના કરતા. મન ગમતા આકાશે ઉડી ગઈ, એ મૂકી દે
બિરાજમાન થાવ અને માત પિતા આપને બતાવે. આપ સ્થાન ગ્રહણ કરજો. આયુષીબેન, આ માત પિતા કહી રહ્યા છે આપને કે દીકરા આયુષી, જ્યાં તું ચરણ માંડવા જઈ રહી છે ત્યાં ચરણ ચરણ પર આચરણનો મગમગાર થતો રહે એવી અમારી અંતરની ઈચ્છા છે. પ્રભુના શ્રમણો પ્રભુના શાસનને અજવાળે રંગ ભરેલી આ દુનિયામાં પંચ મહાવ્રત એ પાળે. દીકરી, તું એવી સુખ્યાત બને કે તારા થકી પ્રભુનો સંગ રળિયાત બને. પ્રભુએ કીધું છે એટલું તું બોલજે, મું પત્તી વિના મોઢું ના ખોલજે. ગમે તે હોય મોસમ, રહેજે તું પ્રભુની આજ્ઞામાં. આ એક જ છે તને કસમ. અને દીકરા, અમારી એક જ ઈચ્છા, તને જીવનમાં ના રહે હવે કોઈ ઈચ્છા, તને જીવનમાં રહે ના હવે કોઈ ઈચ્છા, એવા ભાવોલ્લા સાથે આ માતપિતા આપને વધાવી રહ્યા છે. પેલી દેવકી માતાએ ઈચ્છેલું કે હવે પછી કોઈ માતાની કુકે જન્મ ન લેવો પડે એવું સંયમ જીવન તમે પણ જીવો એવી આ માતપિતાની ઈચ્છા છે. આવો સર્વ મંગલ પરિવાર ગૌરવભાઈ. કે તારા કુળમાં પિતા મન જન્મ મળ્યો, એ મારું પરમ સૌભાગ્ય છે. તારા કુળે મારો ઉછેર થયો, ઓ મા મારો કરો હું પ્રતિક્ષા મારે.
દેવાની દેવાની છે દીક્ષા મારે દેવાની દેવાની છે દીક્ષા ચાલો અંતિમ ચરણ દરેક નાથ ઉપર આ ઋણ સ્મરણ દીકરી પ્રત્યેનો અહોભાવ પરિવારની ભાવના આ બધાને એક સાથે દરેક નાદ ઉપર છે જુદી દરેક નાદ આ બાજુ પર દરેક નાદ ઉપર એક મિનિટ માટે
સરસ રીતે પૂર્ણ કરી શકીએ છીએ. આ જે કાર્ય આપણું મુમુક્ષુનું પ્રાચીબેન અને આયુષીબેનનું જે સુંદર મજાનું શ્રી સંઘના આંગણે આવ્યું, એમાં જે જે પણ પુણ્યાત્મા હોય સુંદર મજાનો સાથ અને સહયોગ આપ્યો, સૌથી પહેલાં તેમનું અભિવાદન કરી લઈએ ભાગ્યશાળીઓ. સૌથી પહેલાં શ્રી સંઘ કે સુંદર મજાનો આ માહોલ બનાવ્યો અને સંપૂર્ણ કાર્યમાં દરેક આપણા સહયોગ કમિટીગણ અને કાર્યકર્તાઓ બધા જ ખભેથી ખભા મિલાવી અને દરેક કાર્યમાં ઉભા રહ્યા એ બદલ શ્રી સંઘની પરિવાર તરફથી ભૂરી ભૂરી અનુમોદના. અને સૌથી અગત્યનું કહીએ ને ભગીશાળીઓ તો સ્થાન છે, પ્રભુ મળ્યા છે, ઉપાશ્રય પણ આપણો સુંદર છે, પરંતુ વિશાળ સ્થાન જોતું હોય તો અહીંયા આપણને સિદ્ધાચલગીરી અને મહાગીરી આ બંને સોસાયટીઓ આપણા દરેક શુભ કાર્યની અંદર આપણને કોઈ પણ દિવસ ના કહી નથી. અને એ લોકો કેટલી પણ અગવડતા ભોગવે, કારણ કે દરેકના ઘરમાં એક નહીં બે નહીં ત્રણ ત્રણ ગાડીઓ છે ભાગીશાળીઓ, અને પાર્કિંગ વગેરેની દુવિધા પણ ઘણી થાય છે, તે છતાં પણ એ લોકો આ શુભ કાર્ય છે, આ પ્રભુના શાસનનું કાર્ય છે, પ્રભુના પંથે જ્યારે સંસાર છોડીને સમગ્ર સંસાર છોડીને જ્યારે મુમુક્ષુ જઈ રહ્યા હોય ત્યારે આપણે તો થોડા દિવસ માટે આ છોડવાનું છે એમ સમજીને મોટું મન રાખી અને આપણો મહાગીરી સિદ્ધાચલગીરી અને સકલ શ્રી સંઘના બધા ગીરીઓ ખૂબ સુંદર મજાનો સાથ અને સહકાર આપે છે બદલ પરિવાર એમની પૂરી 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 અનુમોદના કરે છે. એકવાર તાળીના તાલથી આ દરેકને વધાવો ભાગીશાળીઓ, ખૂબ સરસ. ત્યારબાદ ઈશ્વર બિલ્ડિંગ જે ઈશ્વર પરિવાર કહેવાય છે એ પણ જ્યારથી આ મુમુક્ષુના મુહૂર્ત અને વાત જ્યારથી ચાલુ થઈ દીક્ષાની ત્યારથી રાકેશભાઈની સાથે ને પરિવાર સાથે દરેક આપણા કાર્યકર્તાઓ દરેક ભાઈઓ પરિવાર પરિવાર જ છે, ઈશ્વર પરિવાર છે, એમાં કોઈ કમિટી નથી કોઈ પેલું નથી, પણ ઈશ્વર પરિવાર છે આખો. ઈશ્વર બિલ્ડિંગ એટલે ઈશ્વર પરિવાર. ખભેથી ખભા મિલાવી અને ભાઈઓ બહેનો બધા જ બહુ સુંદર મજાનો સાથ અને સહકાર આપી રહ્યા છે. આટલો સુંદર મજાનો અદ્ભુત મંડપ વગેરે ડેકોરેશન વિજય કર્યું એ સજાવટના આપણા ભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સુંદર મજાનું રસોડું જે આપણા સંભાળી રહ્યા છે ઉપેનભાઈ અને સાથે ચુની મહારાજ અને અન્ય મહારાજો અને અન્ય કાર્યકર્તાઓ દરેકની ભૂરી 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 અનુમોદના. શ્રી સંઘની અંદર આટલો સુંદર મજાનો અવસર આંગણે આવ્યો છે તો આપણે શ્રી સંઘ અત્રેથી મુમુક્ષુ આયુષીબેનનું બહુમાન કરવા ચંકી રહ્યું છે ભાગીશાળીઓ, તો વિનંતી કરીશ શ્રી સહયોગ કમિટીના પ્રમુખ શ્રી નવીનભાઈ તેમજ સહયોગ કમિટીના એવરી મેમ્બર દરેક મેમ્બર કોર કમિટી સહયોગ કમિટી પધારવા માટે ખાસ 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 વિનંતી છે. ઉપર જલ્દીથી સત્વરે પધારજો ભાગીશાળીઓ. બહેનોમાં વિનંતી કરીશ મીતાબેન અને મોનાબેન આપ પધારજો અત્રે અને મુમુક્ષુનું અત્રેથી આપણે બહુમાન અભિવાદન કરશું ભાગીશાળીઓ. હરી વડલાનો છાયો છોડીને વડલાનો છાયો છોડીને વડલા રસ્તે તપવા જાય. આજ મારા અંતરમાંથી નીકળે એવો અંતરનાદ, વહેલી વહેલી વળજોડે એને મુક્તિની મંજૂર, વહેલી વહેલી વળજોડે એને મુક્તિની મંજૂર. ત્રણે લોકને ત્રણે
ભજન છે ત્રણેય લોકને ત્રણેય કાળમાં ઉત્તમ આજીન શાસન છે આ શાસનને મારત માર કોટિ કોટિ વંદન છે આ શાસનને મારત માર કોટિ કોટિ વંદન છે તન્નાને અભિનાથ બનાવે એવું આજીન શાસન છે મરજીને મહાવીર બનાવે એવું આજીન શાસન છે સહયોગ કમિટીના અન્ય મેમ્બર કિરીટભાઈ વિપુલભાઈ પધારજો ભાગીશાળી કીર્તિભાઈ ધન્નાની અભિનાશ બનાવે એવું આજીન શાસન છે મરીજીને મહાવીર બનાવે એવું આજીન શાસન છે ઇન્દ્રભૂતિને ગૌતમ બનાવે એવું આજીન શાસન છે આ શાસનને મારત મારા કોટિ કોટિ વંદન છે કારગતી ના ચોકમાં માનવ ભવશે ન્યારો એવી નામશે નહી સંયમ નો સુખ વારો ભાવ ભ્રમણાને હરનારી મન પ્રભ્યા લાગે પ્યારી અપનાવી વેગ શમન નો શાસન મુજને પ્રાણ સકી પણ પ્યારું તારા શાસન કાજવાની હિંમત ધારું અમિત દિન શાસન માહી ગૌરવ એનું ધારો વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ વંદે શાસન વંદે શાસન વંદે શાસનમ વંદે શાસનમ પ્રાણો સે પ્યારા હૈ સબસે ન્યારા શાસન હમારા હૈ સદીઓ સે યે જિન શાસન દુનિયા કી શાન હૈ શાસન માં કી રક્ષા મેં જીવન કુરબાન હૈ શાસન હમકો પ્રાણો સે પ્યારા હૈ સબસે ન્યારા શાસન હમારા હૈ વંદે શાસન વંદે શાસન વંદે શાસન અભિલાષી ચિરંજીવી આયુષીબેન રાકેશભાઈ મહેતા ને સન્માન પત્ર દિવ્ય કૃપા પૂજ્યપાદ યુગ દિવાકર આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મસુરેશ્વરજી મહારાજા દિવ્ય કૃપા પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજય સૂર્યોદય સુરેશ્વરજી મહારાજા પુણ્ય નિશ્રા પૂજ્યપાદ તેજસ્વી વક્તા આચાર્ય ભગવંત શ્રી વિજય રાજ રત્ન સુરેશ્વરજી મહારાજા હે મુક્તિ મંગલ માર્ગના મહાયાત્રી પરમ તારક પરમાત્મા શ્રી જિનેશ્વર દેવોએ વિશ્વવર્તી
અનંતાનંત આત્માઓની દુઃખ મુક્તિ અને શાશ્વત શાંતિ માટે ધર્મતીર્થની સ્થાપના કરીને પ્રબોધેલ દીક્ષા સંયમના માર્ગે આપ પ્રયાણ કરી રહ્યા છો. આ ધન્ય પડે આપનું હાર્દિક અભિવાદન કરવા સાથે સન્માન કરતા અમે અત્યંત આનંદની અનુભૂતિ કરીએ છીએ. હે સર્વવીરતીના સાધક, જ્યારે સમસ્ત વિશ્વ ભૌતિકવાદની વિષમ વિષ્મય જ્વાળાઓથી સળગી રહ્યું છે, ત્યારે આપ અધ્યાત્મના ઉચ્ચ શિખરો સર કરવા તત્પર બન્યા છો. જગત જ્યારે ભોગ સુખોની પાછળ આંધળી દોટ મૂકી રહ્યું છે, ત્યારે આપ એ સુખોને સ્વેચ્છાએ છોડીને સર્વત્યાગના કંટક છાયા માર્ગે હસ્તે મુખડે જઈ રહ્યા છો. જગત જ્યારે વેર અને યુદ્ધની અગ્નજ્વાળાઓમાં લપેટાઈ રહ્યું છે, ત્યારે આપ સંસારના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રી ભાવનાની અભિવૃષ્ટિ કરવા કટિબદ્ધ બન્યા છો. જગતમાં જ્યારે નિકટના સ્નેહીજનો વચ્ચે ભયનું ભયંકર વાતાવરણ રચાઈ રહ્યું છે, ત્યારે આપ વિશ્વના સૂક્ષ્મ સ્થૂલ સર્વચરાચર જીવોને અભયદાન દેવા તત્પર બન્યા છો. એ અમારા સૌ માટે અપૂર્વ ગૌરવની ઘટના છે. હે પ્રવજ્યા પ્રેમી, આપ જે સત્વ અને શૌર્યની શૌર્યથી ચારિત્ર લઈ રહ્યા છો, એથી વિશેષ સત્વ અને શૌર્યથી એનું પાલન કરજો. સંયમ જીવનમાં આવતા નાના મોટા કષ્ટો અને કસોટીઓમાં આપ પ્રસન્ન રહીને અપૂર્વ કર્મની નિર્જરા સાધજો. આપ તપ અને ત્યાગ દ્વારા જીન શાસનના પ્રભાવક બનજો. આધાર છે આજ્ઞા, આ ધ્રુવ પંક્તિને સદાય સ્મૃતિપટમાં રાખીને જીનાજ્ઞા અને ગુરુવજ્ઞાને વફાદાર રહેજો. વિનય ભક્તિ સ્વાધ્યાય આદિ કલ્યાણકારી યોગોની આરાધના દ્વારા આપ જીવનને એવું આદર્શ બનાવજો કે આપના એ ચારિત્રપૂત જીવનને જોઈને અનેકોના દિલમાં પ્રવજ્યનો પ્રેમ પ્રગટે. હે અનગાર ધર્મના આરાધના કાંક્ષી પૂજ્યપાદ યુગ દિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસુરેશ્વરજી મહારાજ સાહેબના ધર્મ સામ્રાજ્યના યશસ્વી સંવાહક પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદય સુરેશ્વરજી મહારાજાના પટ્ટધર પૂજ્યપાદ તેજસ્વી વક્તા આચાર્ય ભગવંત શ્રી રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે સંયમ સ્વીકારીને આપ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી અપૂર્વ કલાશ્રીજી મહારાજ સાહેબના પરિવારમાં પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે અમે અંતઃકરણપૂર્વક એ જ અભિલાષા વ્યક્ત કરીએ છીએ. શિવાસ્તે સંતુ પન્ના પંથાન. આપનો માર્ગ મંગળમય બનો, આપની સાધના નિષ્કલંક રહો અને એ સાધનાથી પરાકાષ્ઠા રૂપે આપ શીઘ્ર સિદ્ધિપદને પ્રાપ્ત કરો. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંઘ કાંદિવલી પૂર્વના પ્રણામ. દીક્ષા અશોકગ્રામ જૈન ટેમ્પલ ટ્રસ્ટ, શ્રી ધર્મશાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સહયોગ કમિટી, દીક્ષાદિન વૈશાખ વધી 12 તારીખ 26/5/27/5/2022, સન્માન દિન વૈશાખ વધી 10 તારીખ 25/5/2022, માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર, સંસાર કાળો નાગ છે, સંયમ લીલો બાગ છે. શુભ મંગલ કામના, શુભ મંગલ કામના, શુભ મંગલ કામના. જય જય હોજો, જય જય હોજો, જય જય હોજો, જય જય હોજો. શ્રી સંઘની સહયોગ કમિટી વતી વિનંતી છે પરિવારજનોમાં રાકેશભાઈ, દેવીચંદજી કાકા અને પુષ્પાબેનને અત્રે પધારો. શ્રી સંઘ આપનું પણ અત્રેથી બહુમાન કરવા માંગે છે. પુણ્યશાળી પધારજો. દેવીચંદજી કાકા
અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર માતાના ચરણે વંદન વીર પિતાના ચરણે વંદન મહાત્યાગ કરીને જીણે તોડ્યા છે જગના બંધન મહાત્યાગ કરીને જીણે તોડ્યા છે જગના બંધન વીર માતાના ચરણે વંદન વીર પિતાના ચરણે વંદન મહાત્યાગ કરીને છોડ્યા છે જગના બંધન ભાગ્યશાળી સુંદર મજાનો માહોલ શ્રી સંઘની અંદર અને આ જ માહોલને આપણે આગળ વધારવાનો છે આવતીકાલે બરાબર સવારે 7:15 કલાકે વાસ્તે ગાસ્તે પૂજ્ય ગુરુ ભગવંતો શ્રમણ અને શ્રમણી ભગવંતોના પગલા મુમુક્ષુના ઘેર ઈશ્વર બિલ્ડિંગની અંદર બરાબર 7:15 સકલ સંઘે ખાસ સમયસર પધારી અને લાભ લેવા માટે વિનંતી. જે પણ પ્રસંગમાં આપણે સમયસર પધારશું તો એ પ્રસંગ દરેક સમયસર પૂર્ણ થશે અને આપણે એને બહુ આનંદથી માણી શકશું. કારણ કે મુમુક્ષુની વર્ષિદાનની રથયાત્રા વરઘોડો બરાબર 7 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. ભાગ્યશાળીઓ સાંભળી લેજો, 7:15 વાગે પૂજ્યગુરુ ભગવંતોના શ્રવણ શ્રવણી ભગવંતોના પગલા મુમુક્ષુના ગૃહે ઈશ્વર બિલ્ડિંગમાં અને ત્યાંથી 7 વાગે બરાબર મુમુક્ષુના વર્ષિદાનની રથયાત્રા વરઘોડો ત્યાંથી નીકળશે. કાંદિયોલીના રાજમાર્ગો પર ફરી પાછો આ જ મંડપમાં આવી અને અહીંયા ગુરુ ભગવંતનું માંગલિક પ્રવચન રહેશે અને ત્યારબાદ તુરંત અહીંયા જ બેઠું વર્ષિદાન મુમુક્ષુ દ્વારા અહીંયા જ બેઠું વર્ષિદાન આ જ મંડપની અંદર અને પધારેલ સકલ શ્રી સંઘની નવકારસી ભક્તિ તો ખાસ સકલ સંઘે પધારી અને લાભ લેવા માટે વિનંતી. હાજી, એટલે આજ મંડપની અંદર રથયાત્રા ઉતર્યા બાદ પૂજ્ય ગુરુ ભગવંતનું માંગલિક પ્રવચન બેઠું વર્ષિદાન અને સકલ સંઘની કાલની નવકારસી અને સકલ સંઘની નવકારસીના આવતીકાલના લાભાર્થી છે ઈશ્વર પરિવાર, ઈશ્વર બિલ્ડિંગ આરાધક આખું પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ અનુમોદના એકવાર ઈશ્વર બિલ્ડિંગની ભાગીશાળી. ત્યારબાદ સાંજે 5 વાગે મુમુક્ષુનું અંતિમ વાયણું. એમના ગૃહે છેલ્લું વાયણું અને ત્યારબાદ રાત્રે 8 કલાકે પાછા આ જ મંડપની અંદર સ્ટાર સંગીતકાર નિલેશભાઈ રાણાવતના સંગે આપણે સંયમની સંવેદનામાં જઈશું. ભાગીશાળીઓ તો ખાસ સમયસર વધારી અને દરેક પુણ્યશાળી દરેક પ્રસંગનો લાભ લેવા માટે ખાસ વિનંતી. બોલ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. હવે જેને સાંભળવા માટે આપણે આતુર છીએ, માત્ર ટૂંક સમયમાં ગુરુ ભગવંતનો પરિચય કેળવવા દ્વારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે લાવી શકાય એ વાતોને હૃદયમાં એવી રીતે સ્થિર કરાય, હલકું નિમિત્ત બને ને અને છોડી દેવાય. કલ્યાણ મિત્રોની અંદર પણ એવું કરવા જેવું ખરા કે જે કલ્યાણ મિત્ર 24 ન કરતો હોય ને કોઈ 5 થી 24 કરવા વાળો મળે ને તો એને અપગ્રેડ કરાય, પેલાને છોડાય. પણ એ 5 થી કરતો હોય અને કોઈ કાયમી 24 કરવા વાળો કલ્યાણ મિત્ર મળે તો એને છોડીને પેલાને અપગ્રેડ કરાય. પરમાત્માના વચનો સદગુરુ ભગવંતના યોગે આપણને જયારે સાંભળવા મળે ત્યારે ખરેખર માનવ જીવનનો સાર સંયમ છે. એ દ્રઢ ચરિતાર્થ કરવા દ્વારા પ્રભુના એ પંથે જવા માટેના સત્વને એકવાર જગાડવું પડે અને એ સત્વ જે દીકરીએ જગાડ્યું છે. આજની આધુનિક લાઈફસ્ટાઈલમાં જે દીકરી ઢળેલી, બહારના વાતાવરણમાં જે દીકરી ભળેલી, જેના શોખ, જેની હોબીસ,
જેનું ખાનપાન, જેનું રહેન સહેન અને જેનું મિત્ર વર્તુળ અધ્યતન અને માત્ર ગુરુ ભગવંતના પરિચયમાં આવ્યા પછી એ જીવન કેવી રીતે જીવી રહ્યા છે, એ જીવન પ્રમાણે પોતાનું જીવન ઢાળવાનો પ્રયાસ કર્યો અને ટૂંક સમયની અંદર પ્રભુના માર્ગે જવા માટેના માર્ગને પ્રશસ્ત કરી રહ્યા છે તેવા આયુષીબેન અત્રેજી પોતાના અંતર ઉદ્ગાર વ્યક્ત કરવા જઈ રહ્યા છે. ખાસ આજના આ પ્રસંગને અને આપણને બધાને હૃદયથી ભીના 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 કરવા માટે સંજયભાઈ સ્પેશિયલ પધાર્યા. એમ દર સંજયભાઈને આપણે જેટલી પણ અનુરોધના કરીએ એટલી બધું તો કઈ શું કહીએ કે બહુમાન પણ તિલક પણ નથી જલ્દી કરવા દેતા એટલે બોલતા પણ મને તો ડર લાગે. મને કે તમે એવું નહીં કરો જીવના પરમ સ્પર્શ થી હૃદય ને શાંતિ શાતા સમાધિ ની પ્રાપ્તિ થાય. જેમને સાનિધ્ય મારો ઉછેર થયો છે, જેઓએ મારામાં સંયમ પ્રાપ્તિની પાત્રતા વિકસાવી, મારા ઈચ્છિતોને પૂરનારા અનિષ્ટોને ચૂરનારા એવા મારા વાલા વાલા ખૂબ વાલા શ્રી સંકેશ્વર પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. મારા બાલેશ્વર, મારા હૃદેશ્વર, આંખો વિસ્મય પામે એવી કાયા, જે નીલવર્ણ સોહાયા, જે ભક્તોના હૃદયમાં સમાયા, સકલ વાંછિત પૂયન ચિંતા ચૂરન કલિકાલ કલ્પતરુ, વર્તમાન ચોવીસમાં સર્વશ્રેષ્ઠ આદ્ય નામ કર્મના ધારક પુરુષાદાન્ય અને મારી માટે લકી લકી વેરી લકી કે જોએ મને સદગુરુની પ્રાપ્તિ આપી. ધર્મધામ તીર્થના મૂળ નાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. સંપૂર્ણ મુંબઈને મંદિરોથી મંડિત કરનાર પુણ્ય પુરુષ, ઉર્જા પુરુષ, યુક્તિવાકર આચાર્ય ભગવાન શ્રી ધર્મ શ્રી સ્વજી માસના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય શતાબ્દાની આચાર્ય ભગવાન શ્રી દયાનંદ શ્રી સ્વજી માસના ચરણોમાં કોટી કોટી વંદન. પૌર પ્રભાવશાળી ધર્મધામ તીર્થના નિર્માતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સૂર્યોદય શ્રી સ્વજી માસના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય ગુરુ કૃપા નિધાન પ્રભુ ભક્તિ માલિન સાહિત્ય સર્જનમાં લયલીન, વ્યવહાર જગતથી ઉદાસીન આત્મામાં અંતરલીન, કરુણા સાગર, કૃપા સાગર, વાત્સલ્ય સાગર, જ્ઞાન રસિક, ધ્યાન રસિક, સ્વાધ્યાય રસિક, પ્રતિષ્ઠા પ્રેમી, સદભાવ પ્રેમી, સમર્પણ પ્રેમી, વૈરાગ્ય દાતા, વિધિ દાતા, વાચના દાતા, અનુષ્ઠાન પ્રભાવક, પચકાન પ્રભાવક, પ્રતિષ્ઠા પ્રભાવક, મુજે ઉદ્ધાન નિષ્ઠા દાતા, મુજે સંયમ દાતા, મુજે સંયમ વૃદ્ધ દાતા, ધર્મધામ તીર્થના માર્ગદર્શક, સૂર્યોદય ધામ તથા દિવ્ય વસંત ધામના પ્રેરક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજરત્ન સુષુજવાસના ચરણોમાં કોટી કોટી વંદન. યુવા પ્રવચનકારક આચાર્ય ભગવાન શ્રી રશ્મિરત્ન સુષુજવાસના ચરણોમાં કોટી કોટી વંદન. મારા વૈરાગ્યથી લઈને દીક્ષાના સર્વ કાર્યને સફળ બનાવનાર પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી અપૂર્વ કલાશ્રીજી માસના ચરણોમાં કોટી કોટી વંદન. મેં આયુષી યહાં પે સર્વ સમીપ મેરે ભાવ પ્રગટ કરને વાલી હું. સોના સોને કો અગર સોનાર કો દિયા જાય તો સોને કો અગર સોનાર કો દિયા જાય તો સુંદર ગહેને બનતે હૈ, લકડી અગર સુતાર કો દિયા જાય તો સુંદર આકાર બનતા હૈ, પેશન્ટ અગર ડોક્ટર કો દિયા જાય તો જીવન સફળ બન જાતા હૈ, પથ્થર અગર શિલ્પી કો દિયા જાય તો પ્રતિમા જી બન જાતી હૈ. એસે હી સબકે લાઈફ મે અપ્સ એન્ડ ડાઉન્સ હોતે હૈ, વૈસે હી મેરી લાઈફ સ્ટાર્ટ્સ ફ્રોમ નોટ એન્ડ એન્ડ્સ ટુ વેસ્ટ, મતલબ નોર્થ ઇંગ્લિશ કલ્ચર બોર્ન એન્ડ બ્રોટ
एंड वेस्ट इज इक्वल टू गुजरात का कोहिनूर पर मेरे प्यारे आदिनाथ दादा के चरणों में साध्वी जी भगवान का साध्वी जी बनवन बनने का सफर में साध्वी जी का मुझे मिला है। मेरे जन्म से लेके मेरी स्कूल लाइफ कॉलेज लाइफ आप जैसे ही थी। एंटरटेनमेंट प्रोग्राम टीवी मोबाइल सब कुछ मेरे पास था। आपकी जैसे ही मैं भी थी। मुझे लगा कि मैं इनसे दूर नहीं जा पाऊंगी। ये मुझसे बहुत ज्यादा अटैच थे। लेकिन मेरी लाइफ एकदम से चेंज हो गई जब मैं उत्थान करने आई। उत्थान मींस गुरु भगवान से मिलना। उत्थान में मुझे मेरे सदगुरु मिले। उत्थान मेरा टर्निंग पॉइंट था। टर्निंग पॉइंट टुवर्ड्स हैप्पीनेस। हैप्पीनेस इज इक्वल टू सदगुरु का मेरे जीवन में प्रवेश। सदगुरु का मेरे जीवन में प्रवेश इज इक्वल्स टू वे टू मोक्ष। मैंने संसार को बहुत नजदीक से देखा है। संसार में अनुमात्र द्वेष ही द्वेष है। और ये संसार को मैंने अच्छे से समझ के और गुरु भगवान से मिलके संसार और संयम दोनों में क्या डिफरेंस है वो समझ लिया है। उत्थान में मेरी गुरु मैया ने मुझे इतनी समझ दी कि संसार में कहीं पे भी जाओ वहां पे तुमको स्वार्थ ही स्वार्थ है। और संयम जीवन में तुम निस्वार्थ लेके अपने आत्मा का कर सकते हो। संसार में खुद का सब कुछ छोड़ के दूसरे के लिए जीना है। लेकिन संयम जीवन में गुरु से समर्पित होके खुद के लिए अपने आत्मा के लिए और भव के लिए सुधार करना है। ऐसे ही मैंने संसार छोड़ के मेरी लाइफ को कंप्यूटर जैसे चीज में एडजस्ट की है। संसार छोड़ के कंप्यूटर रूपी जीवन को मैंने संयम रूपी जीवन में एडजस्ट किया है। गुरु समर्पण का फाइल मैंने ओपन किया है। दोषों को मैंने अपने जीवन से एग्जिट किया है। दुर्गुणों को मेरे जीवन से डिलीट किया है। नेगेटिविटी को मेरे जीवन से कट किया है। पॉजिटिविटी को मेरे जीवन में पेस्ट किया है। बस यही कृपा मैं अपने परम पिता परमात्मा से मांगती हूँ कि आप मुझ पे इतना आशीर्वाद बरसाओ कि मेरा संयम जीवन सफल बने और मैं गुरु समर्पित रहूं। जी नागरे कोई बिरादर तेज सभी उम्र गए इच्छा में लग रहा। અસ્કલિત રીતે પોતાના ઉપકારીઓના ઋણ સ્મરણને વ્યક્ત કરવા દ્વારા સદગુરુ ભગવંતનો યોગ મળતા સોનારને જેમ સોનું આપવામાં આવે એમ સુવર્ણ બને અને આ આત્મા પરમાત્મા બનવાની દિશામાં કદમ માંડવા માટે અગ્રેસર બન્યો એ વાતની અમને રજૂઆત કરી। શરૂઆત મેં અમને ગુજરાતીમાં દીધું, આમ ઘરમાં કદાચ હિન્દી ચાલતું હશે, મારવાડી ભાષા। અરે ગુજરાતી આટલું અસ્કલિત રીતે બોલી શકે એવા મારવાડી બેન મેં મુમુક્ષુ પહેલી વાર જોયા કે અસ્કલિત રીતે એમને ગુજરાતી ભાષામાં પોતાના શબ્દોને પ્રવાહિત કર્યા। આયુષી બેન એટલું જ કહેવું છે, બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવીને રાખજો, સામનો કરવા પરિસમોનો મસ્તક ઉન્નત રાખજો, આપશે સ્વયં ઘસીને વિઘ્નો માર્ગ આપને, છે શરત માત્ર એક, આ જુસ્સાને ટકાવીને રાખજો, ટકાવીને રાખજો, ટકાવીને રાખજો। આવું આપણે એક ત્રણ વાર છે ને એમને શુભકામના આપવી છે કે જે સંયમ નાવડીમાં બેસવા માટે જઈ રહ્યા છે એ સંયમ નાવડી એવી તરે કે સિદ્ધિ મુક્તિ કિનારે જઈને મળે। હાથ દરેકના ઉપર કરીએ, દીવો હોય તો મૂકી દઈએ। હું ખાલી એક શબ્દ બોલું, તમને રિપીટ કરીને બતાડું છું, ત્રણ વાર આપણે બોલવાનું છે, હું બોલીશ આયુષી અને તમારે બોલવાનું, તારી નાવડી તરે। દરેક જણાએ હાથ ઊંચા કરી, સકળ સંઘ આજે આશીર્વાદ આપે એમની સંયમની નાવડી મેં દીવો મૂકી દઈએ બેબની બધા, ચાલો આ બાજુ પણ બધા હાથ ઉપર કરીએ બેબની માટે, આ બાજુ જે ભાઈ હાથ નીચે નથી એ બધા આપણી દીકરી છે સમજીને આશીર્વાદ આપવાના છે। આયુષી આ અવાજ ધીમો હતો એટલે કેન્સલ। આયુષી બોલ શ્રી સંકેશ્વર પાર્ષદ
आप दीवा हमें स्टार्ट करी सकसो लाइट को उपयोग करो वासनाओ जीती ने मन में निरागमा वाणी